करे चौरासी। शंखने सिंगी ए नगारा रे वागे शंखने सिंगी ए ભારતવર્ષની અંદર જગ જાહેર જૂનાગઢ દેવ દત્તાત્રી નવનાથ સિદ્ધ સૌરાશીનું જ્યાં બેસણું દાતાર પ્રસિદ્ધ દેવ એવો ગરો દાતાર ગિરનારી તારો રે ભરોસો મને ભારી જ્યાં સૌરાશ્રી સિદ્ધ નવનાથનું બેસણું છે ભારત વર્ષના સાતે સાત અખાડાના સંતો ભેગા થયા મોટું સંત સંમેલન જાણો ગાદીપતિઓ શ્રીમહંતો બધા સંતોને આદેશ આપવા લાગ્યા કલયુગનું પ્રમાણ વધ્યું છે અનેક તકવાદી ને આપાપંથી લોકોએ સત સનાતનનો નષ્ટ કરી અને અનેક પંથ જાગશે અને ઢોંગીનો નહીં રે પાર મોટા માર્ગ સનાતન ધર્મના તેની કોઈ નહીં લે સંભાળ સંતો જાગો અને જુદી જુદી ટુકડીઓને લઈ અને પ્રવાસ કરવા માંડો એક એક ગામડામાં અધિકારી આત્માનો ભેગા કરી અને સત સનાતનની જાહેરાત કરો જાગૃતિ કરો આમ ગિરનારમાં સંત સંમેલન જામ્યું છે આગેવાન સંતોના કહ્યા પ્રમાણે જુદી જુદી ટુકડીઓ કરવામાં આવી છે ગામડે ગામડે પ્રવાસ કરી ભલે ભાવે કભાવે બોલાવે ન બોલાવે પણ તમે જઈ જાગૃતિ કરો આમ જોગી જટિલી મુનિ જ્ઞાની ઉદાસી સંન્યાસી સંતો હાથમાં ત્રિશુળ ધારણ કર્યા છે કોઈ ચીપિયા ધારણ કર્યા કોઈ લાકડી કોઈ ત્રિશુળ કોઈ ભાલા કોઈ તલવારો શસ્ત્ર ધારણ દંડ કમંડલ ધારણ કરી પગમાં છાંકડી પહેરી છે કોઈ ઉઘાડે પગે છે જુદી જુદી જ્ઞાતિ પ્રમાણે સંપ્રદાયો પ્રમાણે કપડાં ધારણ કરી સંતોની ટુકડીઓ ગામડે ગામડે ફરવા લાગી છે સત સનાતનનો આદેશ ફેલાવા લાગ્યા છે આમ કરતા કરતા એક મંડળી ફરતા ફરતા એક આટકોટના પાદરમાં આવી પહોંચી ભાવનગરથી રાજકોટ જતા રસ્તામાં આટકોટ નામનું એક ગામ આવે છે નારણસ્થ થયા છે અંધકાર પોતાનો પછેડો પાથરવાની તૈયારી કરી રહ્યો છે સંત મહાત્માઓ એ આટકોટના ગામના જાપામાં પ્રવેશ કર્યો સંતો ક્યાં જાય કોઈ ભક્ત હરિજનની ઝૂંપડી હોય તો પૂછે આ ગામમાં છે કોઈ ભક્ત હરિજન તો ત્યાં રાત્રિ વાસો રહેવો છે સીમાડેથી ગામના પાદરમાં પૂછતા પૂછતા આવે કોની ઝૂંપડી કોઈ સંતો ભક્તોની પૈસાદારનું ઘર ન પૂછે હા પૈસાદારનું ઘર પૂછે બારવટિયા
આ ગામમાં કોણ રાણી કાકી વાળો છે? બાકી સંતો તો છીમાડે થી કોઈ ભક્ત હરિજન ની ઝૂંપડી એમ પૂછતા પૂછતા ગામમાં પ્રવેશ કર્યો. ગામના ચોકમાં આવ્યા, રામજી મંદિરના પૂજારી રામજી મંદિરની અંદર સાવરણી કાઢી દીવાબત્તી પેટાવાની તૈયારી, છાંકડીને સીપિયાનો અવાજ આવ્યો અને ગામમાંથી ઘરેથી ખખડી ગયેલા ડોહા હાથા રામજી મંદિરના પગથિયે ઠાકરને વાહો દઈને બેઠા છે. કદાચ ઉપર જઈને બેસે તો ભગવાનને ભાળી જાય, ભગવાન એને ભાળી જાય તો કાંક એનો બેડો પાર થઈ જાય, પણ વાહા દઈને બેઠા પગથિયે. છાંખડી સીપિયાનો અવાજ આવ્યો અને દહબા ડોહામાંથી એક ભટક બોલો હતો ને, ઈ બોલ્યો, મહારાજ કેણકોર કે બાપા દી આથમી ગયો છે, અંધાર થઈ ગયું છે, આ રામજી મંદિરમાં ઉતારો કરવો છે. મહારાજ વેલા સતા બીજી સગવડ કરજે, જો કા આ રામજી મંદિરમાં વાળું પાણી કરીને તો અમારે હોકઠા બાજીને ગંજી પેતે રમવા માટે અમારા ગઢાઓએ આ મંદિર બનાવ્યું છે. સંતો કે ઓહો, વાત તો હાસી છે, આપણા સંતોની વાત સાચી છે. કારણ કે ઘણો કાટ લાગી ગયો છે, રામજી મંદિર દેવ મંદિર ત્યાં તો જઈ સત્સંગ ભજન કીર્તન સંત વાણી હરિ ભજન ને હરિહર થાય એને બદલે ત્યાં હોકઠા બાજી ને ગંજી પતા. તમે જોજો, હાથે માઠમ ને ભીમ ગેરસ આવે ત્યારે ટોળે ટોળા સોરે બેઠા હશે. કારણ કે સાક્ષી બીજે ક્યાં લેવા જવો, ઠાકર જેનો સાક્ષી ત્યાં લખણ બહુ ઝલકાવ્યા છે. ડોહા કેવા લાગ્યા, સંતો કે ભગત કે અમે ભગત નથી, રામજી મંદિરમાં હોકઠા બાજી ગંજી પૂતો ન રમાય કે ઈ વાત સાંભળવી નથી, મહારાજ બીજે સગવડ કરી લો. રામજી મંદિરના અંદર જઈ પૂજારી બાપા દીવા બત્તી પેટાવાની તૈયારી, કોઈ ઝાલર વગાડવા કે નગારું વગાડવા કોઈ તૈયાર થતો નથી. સંતોનું ટોળું રામજી મંદિરના ચોકમાં ઊભું છે, વિચાર કરે છે સંતો શું કરશું કે હવે ક્યાં જઈએ, બીજા ગામ જવાની કોઈ સમય રહ્યો નથી. આટલી વારમાં વાડી ખેતરમાં હાથી આકી એક ખેડૂતનો યુવાન બાળક જેનું નામ ગોપાલ છે, શંકર ભગવાનના પોઠિયા જેવા ભાઈ બળદ, હાથમાં રાસ પરણો લાકડી હાથમાં છે, રામજી મંદિરના ચોકમાં હાથી આવ્યું, સંતને ભાળી બળદ ભડક્યા ઉભાર્યા. છોકરો ઝાંખી કરીને જોવે, મારું બળદ કેમ ઉભાર્યા, અને આગળ જાય ત્યાં સંતનું ટોળું જોયું અને હાથમાંથી રાસ પરણો મેલીને દોટ કાઢી સંતના ચરણમાં પડ્યો. બાપુ આ કેમ ઉભા છો, કેમ ઉભા છો ભાઈ, જવું તો રામજી મંદિરમાં પણ આ બધા વડીલો બેઠા છે. એ કહેવા લાગ્યા કે અહીંયા સાધુ નું ઉતારા માટે રામજી મંદિર નથી, અમારે સોકઠા બાજી ને ગંજીપતે રમવા માટે આ ચોરો છે, તો હવે ક્યાં જાય. જેના હૃદયમાં પ્રભુની કૃપા છે, કોઈ સંતનો માથે હાથ અડી ગયો છે, 20-25 વર્ષનો ખેડૂતનો યુવાન હૃદયમાં તાપ લાગી ગયો, સંતના દર્શન વળી અષાઢી બીજ, આ પગમાંથી જેણે પહેરેલા પગરખા કાઢી સંત ચરણમાં ઝૂકી પડ્યો. બાપુ હા વાત હાચી છે અમારા ગામના વડીલોની, અત્યાર સુધીમાં હું આ 20-25-30 વર્ષનો ઉંમરનો થયો પણ અમારા રામજી મંદિરમાં કોઈ સંતે પધરામણી કરી નથી. તો સંતો અમારા ગામમાં ઉતારો સાધુનો હાલો તમને બતાવું. સંતો ચાલો મારી સાથ, બાપુ તમે હાલો મારી સાથ,
હે જી આજ તમને બતાવું ભગતની દુપડી હે આજ તમને બતાવું એક જોને દુપડી હે હાલો બાપુ હાલો તમને ઝૂંપડી બતાવું ઉતારો કરવા અમારા ગામમાં ધનજી ભગત લુહાર પીઠવા શાખાના લુહાર છે ધનજી ભગતજીનું નામ છે એના ધર્મપત્નીનું નામ રૂડીબાઈ છે અમારા ગામમાં સાધુ સંતનો ઉતારો ત્યાં છે હાલો મારી હારે બળદને એમ નામ રેઢા મેલી અને ગોપાલ નામનો કણબીનો યુવાન છોકરો આગળ સંતો પાછળ સાંકળી સીપિયા ગાજવા લાગ્યા છે અને રામજી મંદિરે એકલા પૂજારી બાપુ આરતી ઉતારે તો કોઈ આ વડીલોમાંથી કોઈ ઝાલર વગાડવા નગારું વગાડવા કોઈ ઉભો નથી આગળ ગોપાલ પાછળ સંતો ધનજી ભગત લુહારના ઘરે આવ્યા દરવાજા પાસે જઈને ગોપાલે અવાજ કર્યો ભગત બાપુ સીતારામ એલા કોણ આવ્યા છે રે આશરે એ ગોપાલ કરો છે પડકાર ધનજી રે ભગત ગોપાલ નો અવાજ સાંભળી ધનજી ભગત દોડ્યા છે ઠાકરની આરતી ઉતારવાની તૈયારી ધૂપિયામાં ધૂપ પધરાવી આરતી હાથમાં ટંકોરી ઉપાડીને આરતી ઉતારવાની તૈયારી હાથ સાંભળી ધૂપી હેઠું મેલી ભગત દોડ્યા છે સંતના ચરણમાં ઝૂકી પડ્યા બહુ દયા કરી પધારો 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 આમ કહેતા તો ધનજી ભગતના આંખમાં પ્રેમના આંસુ આવ્યા આજ અષાઢી બીજ અને એમાંય વળી વાલા સંતો પધાર્યા વળી અતિથિ કોઈ તિથિ નિર્માણ ન કરી હોય અચિંતાના સંતો આવે એ અતિથિ દેવો ભવ અને વળી તો ટપાલ આવે વેવાય નહી કે તમારા કંકુડીના અમે ઘરેણા લઈને આવી છીએ ત્યાં અહીંયા આપણે ડામસ્યો હણગારી તૈયાર રાખી કેમ ભાઈ આજ ઘરે કે આજ અમારે વેવાય આવવાનો છે એ તિથિ નક્કી થઈ જાય અને આ અતિથિ કોઈ તિથિ નિર્માણ ન કરી હોય અચિંતા ના આવે ધનજી ભગતના આંખમાં પ્રેમના આંસુ આવ્યા છે સંતના ચરણમાં ઝૂકી પડ્યા રૂડીબાને ખબર પડ્યા સારા સારા આસનિયા લાવ્યા છે સારી નવી ગોદડીઓ લાવી કોડમાં આસન લગાવી પવિત્ર જલરામ લાવી સંત પગ પખાળીને બેઠા સંધ્યા સમય છે સંતો સંધ્યા કરવા લાગ્યા છે
બહુ સરસ. ધનજી ભગત સેવા પૂજા કરી, આરતી કરી, ઘરમાં જઈને કે ભક્તાણી હા સંતો આવ્યા છે, કેટલીક સગવડ, બે દાતળી વેચી હતી, એક પાલી જાર હતી, બે ગળિયા કાલ વાપરીને બે ગળિયાની થૂલી અત્યારે રાંધી છે. પણ આવનારા સંતો માટે કે એક બે મૂર્તિ હોત તો આપણે ભોજન કરવાનું બંધ રાખત ને પીરસી દેત, પણ હવે આ તો ઘણા સંતો છે, અરે હું કરશું. ભગતને જરા ઢીલા પડવા વાળા જોઈને ભક્તાની કે ભગત, મુંજાશોમાં આજથી 25 વર્ષ પહેલા હું મારા પીર થી તમારે ઘરે આવીને ત્યારે મારા માતા પિતાએ વેઢલા આપ્યા હતા હાથ, એમાં હજી 2 છે બાકી, આજ વેચી નાખો, સંતો માટે સીધું સામાન લઈ આવો. સંતો સંધ્યા કરવા લાગ્યા. ભગત બજારમાં જઈ શેઠની દુકાને ગયા. ભગતને જોઈને વાણિયો થનગનવા લાગ્યો. વાણિયો પણ કાંઈક કોકની કૃપા થઈ ગયેલી ને એટલે આવો ભગત, કેમ સંતો આવ્યા છે, લઈ જાઓ તમારે જે જોઈએ, પૈસા તમારે થાય ત્યારે. ખીચામાંથી વેઢલો કાઢી વાણિયાના હાથમાં. વાણિયો કે પણ ભગત, તમારા કરતા વેઢલો કઈ કિંમત વાળો થોડો હોય, વેઢલો પાછો લઈ જાઓ, પૈસા થાય ત્યારે આપજો. સીધું સામાન લઈ ધનજી ભગત ઘરે આવ્યા છે. અષાઢી બીજ છે, છોખલિયાળા ભાત રાંધ્યા છે, બીજનો મહિમા ખીર રોટલી બનાવે છે. બીજ માવડીને સુલે તાવડીને બાઈ બોલે, પગે લાગે છોકરાને બાઈને પગે લગાડે, હવનું હારું કરજો. આમ રસોઈ તૈયાર થઈ. ધનજી ભગત સંતોને હાથ કરે છે, હરિહર, હાથ પગ ધોઈ બીજ માતાના દર્શન કરી, પધારો સંતો, પંગત પડી છે. રૂડીબાઈ ધનજી ભગત સંતને ભોજન કરાવવા માટે આજ બે આનંદમય બન્યા છે. પ્રેમથી સંતોને ભોજન કરાવે છે, પણ હર્ષનો પાર નથી. આ સંતો આપણે આંગણે ભોજન કરે, બાકી તો જગતનો એક વ્યવહાર તો કર્યા વગર છૂટકો જ નહીં. વેવાયને જમાડવો એ હાટે પાટે, વેવાયને આપણે ઘરે આવ્યા ને વેવાયને એ હાટું પાટું, અને જમાઈને જમાડવો એ દીકરી માટે. જો જમાઈને આપણે સારી રીતે ન સચવાના હોય તો આપણા દીકરી બાને બચારાને સાંભળવું પડે. એટલે બાકી સંતોને જમાડવા એ પ્રભુ પટે, એમાં કોઈ વારો ઢાલ નથી. અને કોને ઘરે, કોઈ ભાગશાળી માણસને ત્યાં સંતો અને ભૂદેવો ભોજન કરતા હોય છે, બાકી આ તો ઢાલ છે, વ્યવહાર છે. રૂડીબાઈ ધનજી ભગતને હર્ષનો પાર નથી. જમાડતા જમાડતા બિચારા આંખમાંથી આંસુ, ધન હો, આજ અષાઢી બીજ, અને એમાંય ગિરનારના સંતો અતિ પ્રેમથી ભોજન કરાવ્યા. હર્ષથી ભાવ દેતા જાય છે, ભગતનો ભાવ લીધો તો પછી હું તો મારી દીકરી છું, બાપુ થોડોક મારો પ્રસાદ લ્યો. આમ પ્રેમથી સંતો ભોજન કર્યા, આચમન કરી અને મુખવાસ લઈને ઉભા થયા. ત્યાં તો કોડમાં બેઠક તૈયાર કરી વાળી છે. ગામમાંથી ભક્ત હરિજનો આવી ગયા છે, ભગવતી ભાઈઓ બહેનો બધા આવી ગયા છે, અને ખીલી ઉપરથી એક તારો મજીરા હેઠા ઉતાર્યા, ઘીની જોત પેટાવી, ઘી અને લોબાનનો ધૂપની બહાર છૂટવા લાગી. અરે હરે બાપા, ગિરનારી સંતો સંતવાણી શરૂઆત કરી છે. પેલો ગોપાલ પણ સમય પ્રમાણે ભોજન કરી, અને એવા વિઘ્ન સંતોષે આત્મા જયારે નિંદ્રાધીન થયા ત્યારે ખબર બન્યા, નક ઘણી ઠેકાણે એવું હોય, માતા પિતા એની ચોરીથી
ઘણા ખરા બહેનો ને ઉપાધિ અમારા હુઈ જાય ને તીકડી નીકળાય, અને ઘણા ખરા ભાઈઓ ને ઉપાધિ આ સંતોષી માં હુઈ જાય તીકડી નીકળાય. ઘણા ખરા દીકરાને પણ મા બાપ એવા હોય ને નાસ્તિક, તો લાગ જોઈને ગોપાલ નીકળ્યો છે, ભજનમાં આવીને બધા સંતને વંદન કરીને બેઠો છે. સંતની વાણી શબ્દ સોધારા છે, શબ્દને એક ધાર નથી છ ધાર છે, અને આ ધાર લાગે કોને કટાર છે, સંતોની શબ્દ કટાર છે. કોઈ ખાતાનો આત્મા હોય ને આ શબ્દ અસર એને કરે, અને આ બધી કારણભૂત વાણી છે. વાદ અને પ્રતિવાદની વાણી માણસને મનને ડોલાવે કે અમુક ફિલ્મનો ઢાળ અને માલિકર શબ્દ મેલીને કદાચ ભજન કોઈ બનાવે તો માણસના મૂંડા હલવા માંડે, પણ હૃદય ન હલે. અરે પણ માળો ઓલી ફિલ્મમાં ઓલું ગીત નહોતું એ ઢાળ છે, પણ બહુ સારી તરત, બાકી શબ્દની અસર ન થાય. કારણભૂત વાણી માણસના હૃદયને સિંધવીન કરે છે, અધિકારી આત્માને અસર કરે. સંતોની વાણીના શબ્દો, સંત સભામાં સંતો બોલે છે પણ એક એક શબ્દ વીણવા જેવા, વિચાર કરવા જે, શ્રવણ મનન અને નિધિધ્યાસન. પ્રથમ શ્રવણ કરવું, પછી એનું મનન કરવું, પછી મનન કર્યા પછી આ શબ્દ ક્યાંથી નીકળ્યો, શું કામ નીકળ્યો, કોના માટે, એ બુદ્ધિમાન માણસ એનો વિચાર કરે છે. નકર શબ્દ છે ને ક્યારે અસર કરે, વાદ ને પ્રતિવાદમાં નહીં, નાની માણસ ગામડામાં દેરાણી જેઠાણી એક વહેરીમાં રહે, એમાં દેરાણી બે કાળી, અને એમાં એ શેરીમાં કાળી બી કૂતરી રહે, અને ડેલીન ખડકી ઉગાડી હોય એટલે કૂતરાનો સ્વભાવ ફળિયામાં આવે, કૂતરું ફળિયામાં આવે એટલે એની જેઠાણી કે રાન નભાઈ આ કાળવી એનું મોઢું લઈને ક્યાંય ગુડાતી નથી, કે ઓલી કૂતરીને સાંભળાવે એની દેરાણીને. અસર કોને થાય, દર્દ છે એટલે જો એમાં સંપ હોય તો આ શબ્દને અસર ન કરે. સંપ વસ્તુ એવી છે, ત્યારે કુસુમ હોય ત્યારે શબ્દો એને અસર કરે છે. ધનજી ભગત ના ઘેરે સંતવાણી જામી છે, હરિગુરુ સંતની સેવા કરજે, દેજે વાસના ત્યાગી, બનજે વાસના ત્યાગી, સદગુરુ સંતની સેવા કરજે, દેજે વાસના ત્યાગી, અતી બનજે વાસના. કહે નાનક ગુરુ ગંગને ચરણે, કહે નાનક ગુરુ ગંગને ચરણે, મારી ભેદ તો ભરમણા ભાંગી, ભરમણા ભાંગી, મા
મારા રામ નામ ના પ્યાસ એ ભમરા તું ભલે આવ્યો રે રામ નામ ના મારા પ્રભુ નામ ના પ્યાસી ભમરા ભમરા તું ભલે આવ્યો મારા રામ નામ ના પ્યાસી મારા રામ નામ ના ઠાહોરી બીજ ધનજી ભગતના ઘરે સંતવાણી જામી આમ આનંદ કરતા પ્રભાત થયું. પવિત્ર સ્નાન કરી સેવા પૂજા કરવા બેઠા સંતો. સેવા પૂજા કરી અને વિદાયગીરી લેવાની તૈયારી કરી રહ્યા છે. ધનજી ભગત અને રૂડીબાઈ સંતોની સેવામાં કોઈને દીવાબત્તી, કોઈને ગરમ પાણી કરી દેવા, કોઈની ચાદર ધોતી ધોવી, કોઈ ફૂલ લાવી દેવા, આવું બધું કામમાં લાગ્યા છે. સંતો સેવા પૂજા કરી ધનજી ભગત બાજુમાં બેઠા છે. આખી રાત્રિનું જાગરણ છે. ધનજી ભગત પૂજા કરવા બેઠા સંતોને કે બાપુ આખી રાતનું જાગરણ ઉદ્વેગ કરવાનું નથી, હરીર કર્યા પછી જવાનું છે. ભગત અમારે હજી ઘણી મુસાફરી બાકી છે, ઘણા ગામડોની અંદર ફરી આનંદ લૂંટાવો છે. બાપુ આપ તો દયાળુ છો, અમારા માથે કૃપા કરો, આજ રાત્રિ સંતવાણી જેમ પ્રસી એમ જરા અમારો પ્રસાદ લઈને પછી જાજો, વેલા સત્તા બનાવી નાખે. હા તો એમ કરો, જરા વેલા સત્તા બનાવી નાખો, બાલ ભોગ કરીને પછી જાય. એલા શું કરો છો નારાયણ? તો વેલા સત્તા ભોજન બનાવી નાખો. રૂડીબાઈ કે બહુ સારી વાત. ત્રાસમાં સુખા લઈ ઓસરી કોર માથે બેસી સંતો જે કાંઈ બોલે એ કાનથી સાંભળતા જાય છે, આંખથી ચોખા સમા કરતા જાય છે. મારા વાલા સંતો શું વાતો કરે છે! હૃદયમાં જેને અતિ પ્રિય સંતોના શબ્દો છે એવા બે પ્રેમી આત્મા ભક્તિમાં રંગાઈ ગયેલા છે. આંખની દ્રષ્ટિ ચોખા હમે છે, કાન સંતોની તરફ છે. ગિરનારી સંતો ભગતને પૂછે છે, ભગતરામ રાત્રિ જરા મોડા આવ્યા, ઘણો દિવસ ચડી ગયો છે. ભગત હા, ભગતજી કહો સાચી વાત, ભગત મુને કહો સાચી. આજ બાળકો ગયા છે તમારા મસાણમાં, હે દી હે દી, આજ બાળકો ગયા કે તમારા મસાણ. ભગતરામ રાત્રે મોડું થયું, અંધકાર થઈ ગયો તો કદાચ છોકરા સુઈ ગયા એવું લાગ્યું, પણ અત્યારે ઘણા દિવસો
ઘણો દિવસ ચડી ગયો છે એટલે છોકરાઓ તમારા મસાલમાં ગયા છે? ધનજી ભગત તો ભગત માણસ, એને માયા સંતના ચરણમાં અર્પણ કરી દીધી છે. રામની અજબરસના એને પાર હરિજન પાવે, પાર હરિજન પાવે, માયાને અળગી રાખીને બતાવે. દુલાભાયા કાગ એને ભજન પદ બનાવ્યું છે કે રામની અજબરસના એને પાર મનુષ કેમ પાવે, પાર મનુષ કેમ પાવે, ભલે ને ઊંચા વેમાન ઉડાડે પણ રામની અજબરસના એને પાર મનુષ કેમ પાવે. દુલાભાયા કાગ અને એના ત્રીજા અંકની અંદર આ ભજન પદ મૂક્યું છે. એમાં વીજપડી પાસે એક નવાગામ કરીને ગામ, હરિદાસ બાપુ મહાન સંત બેઠા બેઠા માળા ફેરવે ને એમાં આહિરનો છોકરો બચ્યું, એનું નામ મવાથી આવ્યો. બાપુ સીતારામ એલા કેણકર ગયો તો કે બાપુ મવા ગયો તો, હા શું લાવ્યો છો? કે બાપુ આ કાગવાણી. કાગવાણી શું છે માલિક? કે બાપુ રામની અજબરસના એને પાર મનુષ કેમ પાવે, પાર મનુષ કેમ પાવે, ભલે ઊંચા વેમાન ઉડાડે. બેસ બેસ બેટા, વાંચી મને વાંચી બતાવતો ખરો. ચારે ચાર કડી બોલ્યો, સુખ ભોગવા કરે કમાણી, લક્ષ્મી ઢસડી લાવે, ભોગવાનું જ્યાં ટાણું આવે ત્યારે જમના તેડા આવે. જોશીડા સવના જોશ જોવે, ધનનો યોગ બતાવે, બીજાને લખપતિ બનાવે, પોતાને દોકડો હાથ નો આવે. ભૂવો ધૂણી ધૂણીને માંદો પડે ત્યારે બીજા ભૂવાને બોલાવે, વૈદને આંગળે તાવ તપે ત્યારે ઓહડ યાદ ન આવે. રામ કહીને કામ કરી લે હરદે હુકમ આવે, કાગ કહે જીવડો વમળે ચડે તો લક ચોરાશીમાં જાવે. ચાર કડી બચ્યું, બોલ્યો, બાપુ હવે મારે હજી રોંઢો કરવો, જા ભાઈ જા. ગયા પછી હરિદાસ બાપુ બેઠા અને એમાં એને વિચાર કર્યો કે માણું શું આવી ઈશ્વરની માયા, કે એને પાર મનુષ્ય કેમ પાવે. પોતાના બેસવાના રૂમની અંદરથી કાગજ કલમ લઈ અને તરત એને લખ્યું, રામની અજબ રસના એને પાર હરિજન પાવે. મનુષ્ય ન પામી શકે પણ ઈશ્વરના જે બંદા છે, પ્રભુના ભક્તો છે, ઈશ્વરની માયાને પાર પામી શકે. લખ્યું એને કે રામની અજબ રસના એને પાર મનુષ્ય પાર હરિજન પાવે, પાર હરિજન પાવે, માયાને અળગી રાખીને બતાવે. હરિજન ઈશ્વરની માયાને પાર પામી શકે. હે સંતો લૂંટાવી દે, હરિહર ગમે એટલી વસ્તુ પડી હોય પણ હરિહર. અને આપણે કે આ બધું ઠાકરનું છે એમ કહી ના, સાડા ચાર મહિના ગામમાં કથા હતી ને બાપુ કથા વાંચીને પાણિયારથી ગાગર લઈને હારતા થયા. પુરાણી માળી એકલા હતા કેમ મહારાજ? કે દહ વર્ષથી હાંડો હતો પણ ગાગર નો વેત ન થતો હતો, ઠાકરની છે લેતો જાઉં. અરે મારો રહી આવ્યો તો ગાગર તો મારી છે. તમે કહેતા હતા ને બધું ઠાકરનું ગીત કહેવાનું. રામની અજબરસના ને પાર હરિજન પાવે. તો હરિજન કેવા? કોનું નામ કહેવાય? કે મહાસતી અનસુયા કહેવાણે દેવ મળીને જોવા આવે. વસ્ત્ર રહિત પૈ પાન કરાવી બાળક રૂપ બનાવે, આનું નામ ઈશ્વરની માયા. તો ધનજી ભગત ઈશ્વરમાં રંગાયેલા હતા પણ ભાત હમા કરતા કરતા રૂડીબાઈ શબ્દ સાંભળ્યા, કાને શબ્દ અથડાના કે બાળકો મોસાલમાં, એના મોસાલમાં ગયા છે. તે સ્ત્રીનું જીવન છે ને માયાથી ભરેલું છે. શબ્દ સાંભળ્યા, સંતાનની યાદી આવી, ખોળામાં ત્રાસ હતો એ નીચે પડી ગયો, ખાણ કરતો એઠો પડ્યો, આંખમાં આંસુ આવ્યા,
આમ સંતની દ્રષ્ટિ રૂડીબાઈ સામે ગઈ. દાડ દાડ આંસુ ધ્રુસકે ધ્રુસકે રડવા લાગ્યા. ધનજી ભગત કે મારો ભારે કરી ભક્તણીએ. સંત ભગવાન કે મારી આણકોર આવજો. પાલવથી આંસુડા લૂસી રૂડીબાઈ સંત પાસે બેસો, માં બેસો, માતાજી બેસો. કેમ માં ગભરાઈ ગયા? કાંઈ નહીં બાપુ, રાત્રિનો ઉજાગરો ને જરા બગા હું આવ્યું કે સંતથી ચોરી નહીં, ગુરુથી કપટ નહીં. સંતથી કોઈ દે ચોરી ન રખાય, ગુરુથી કપટ ન રખાય. માં સાચી વાત કહી દે, કેમ ગભરાણી છો? ત્યાં તો મન મોકળું મેલાઈ ગયું છે, દ્રુસકે દ્રુસકે રડવા લાગ્યા છે. રૂડીબા કે બાપુ, તમે ભગતરામને પૂછો ને, છોકરાઓ કેમ દેખાતા નથી? શું મસાણમાં ગયા છે? પણ બાપુ, છોકરા હોય તો મસાણમાં જાય ને. હું અભાગી છું, અભાગી છું, મારે સંતાન નથી. આટલા શબ્દો સાંભળતા હતો ગિરનારી સંતો. કઠણ કાળજા સંતના કળી શકે નહીં કોઈ. પીડા પરની પેખતા હોય તો પળમાં પોસા હોય. સંતનું હૃદય બીજાના દુઃખને ભાળીને રડે એનું નામ સાધુ. હે, જો આપણા જમરાળાના ફકડાનાથ બાપુ, એનો આપણે ઇતિહાસ બનાવ્યો. જય ફકડાનાથ, એનું ચરિત્ર આપણે બનાવેલું છે. એમાં પ્રસંગ મૂક્યો છે, આણંદજી ગોર રામકુરબાના આંખમાં આંસુ આવ્યા. ફકડાનાથ જોઈ ગયા, માં બોલ શું છે? સાચી વાત ન કરતા ગોરના સોગન છે. સંતને મોજ આવી, બાપુ મારે સંતાન નથી. આનંદજી કી અરજ સુન કર, પુત્ર દયા હૈ સાત, પુત્ર દયા હૈ સાત. જામાં હાથ દીકરા થશે. આનંદજી કી અરજ સુન કર, પુત્ર દયા હૈ સાત, પુત્ર દયા. સાત પુત્ર પર દિની એક પુત્રી, સાત પુત્ર પર દિની એક પુત્રી. કર દો બેડા પાર, કર દો બેડા પાર, ફકડા કર દો બેડા પાર, ફકડા. જગતમાં સંતોષ નો વિધાતાની લેખમાં મેખ મારી દે સંતો. વૈદ ભુવા પંડિત પુરાણી મુવા પાસે ન આવે. કહે હરિદાસ સંત સજીવન કરીને લેખમાં મેખ મરાવે. સંતની શક્તિ કોણ કળી શકે? ગિરનારી સંત રૂડીબાઈને કહેવા લાગ્યા કે માતાજી, તમારા આંખમાં આંસુ. આજ ગિરનારી સંતો રાત્રિનો તમારા ઘરે પ્રસાદ લીધો અને આજ તમે આશ્રય આપ્યો. રામજી મંદિરના ચોકમાંથી મને તગડી મૂક્યા. તો માં ચિંતા ના કરીશ. આટલી વારમાં સંત બુધગરજી બાપુ સમાધિનિષ્ઠ બન્યા. છય ચક્રનો છેદન કરી સમાધિનિષ્ઠ બન્યા. એક કલાકે સમાધિ ખોલી અને માથું ધૂણાવીને કહેવા લાગ્યા કે માં, ચાર અવતાર ગયા અને ત્રણ બાકી છે. સાત અવતારમાં તમારો જીવ વાંજ્યો છે. સંતાન નથી નસીબમાં લખેલા, પણ હું ગિરનારી સંત છું.
બોળદેવી માતાનું મારું મંદિર છે, લીલી પરિક્રમા કરવા જે ગેલા માણસો હોય ને ખ્યાલ હોય કે એમાં વચ્ચે રસ્તામાં બોળદેવી માતાનું મંદિર આવે છે. ત્યાંના થાનાપતિ જેનું નામ ઉદગરજી બાપુ છે અને કેવા લાગ્યા કે માં હાથ અવતારમાં તારા નસીબમાં સંતાન નથી પણ હું બોરદેવી માતાનો પૂજારી છું અને જા માં તારે ઘરે બોરદેવી માતા અવતાર લેશે, દીકરો નહીં પણ દીકરી તરીકે તારે ત્યાં અવતાર લેશે એવું મારું ગિરનારી સંતનું વરદાન છે. ગિરનારી સંતો ત્યાં સેવા પૂજા કર્યા અને રૂડીબાઈએ રસોઈ બનાવી પણ બે જણા પાંચ પાંચ માળાનું નીમ લેજો, સાંજે સૂતી વખતે ગિરનારી બાપાની પાંચ માળા ફેરવજો. આમ બેને વરદાન આપી ગિરનારી સંતો ગયા અને રૂડીબાઈને સારા દિવસો આવ્યા છે. દસમે મહિને રત્ન જેવી દીકરીનો જન્મ થયો પણ આ તો ગિરનારી સંતનું વરદાન છે. પવિત્ર દીકરી, ઘણા વર્ષો મોટી ઉંમરમાં દીકરીનો જન્મ થયો. આંધળાને આંખ, જેમ આંધળા માણસને નવા લોચની આવે એમ આંધળાને નવી આંખ, એટલે દીકરીનું નામ લોચન બા રાખવામાં આવ્યું છે. લોયન તો આપણી ભાષામાં આપણે, પણ એના ચરિત્રમાં લોચન બા એવું નામ. આંધળાને જેમ આંખ નવા લોચન આવે એમ લોચન બા નામ રાખવામાં આવ્યું છે. માતા પિતા દીકરીનો ઉછેર કરવા લાગ્યા છે પણ સંતનો ઉતારો અને વળી જાતા વળતા ગિરનાર તો રસ્તો છે. માનસરોવર હોય ને હંસલા આવે, પૂછતા પૂછતા ભગતનું ઘર, પૂછતા પૂછતા ગિરનારી સંતો આવે છે. જે સંતો પોતાને ઘરે આવે એના ચરણમાં દીકરી બાને પગે લગાડીને કે બાપુ આ દીકરી બાને માથે હાથ મૂકો, કારણ કે એનામાં ભક્તિ ભાવ આવે, સંત સેવા ભાવ જાગે. સંતના ચરણમાં માતાઓ પહેલા બાળકોને પગે લગાડતા, ખોળામાં બેસાડતા અને હવે જમાનો પલટાઈ ગયો. છોકરા એના માતા પિતાથી તો માને જ નહીં, બીવે નહીં, માને બીવે છે એના માતા પિતાથી કોઈ બાળકો? ના 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 ના, હોય ત્યારે ક્યાંક રસ્તામાં હાલ્યા જતા હોય, ક્યાંક બસમાં બેઠા હોય ત્યારે એની માવું કે સન્માનો રહેજો એટલે બાવો લઈ જાય, મહારાજાને લઈ જાઓ. ભાઈ આવાને લઈ જઈને અમે શું કરીએ? વાંદરા જેવા હોય એને કાંઈક માનવતા જેવું જીવન હોય એ કાંઈક સાધુના ચરણમાં જાય તો હરખું થાય. સંતને પગે લગાડી દીકરી બાનું નામ લોચન રાખવામાં આવ્યું છે. દીકરીને મોટી કરવા લાગ્યા છે. આમ અમાસને એકાદશીને દિવસે કોડ બંધ રાખે છે અને તેથી સંતો હોય તેથી ભજન ભોજન કરે છે, કોઈ ન હોય તેથી રામકથા વાંચે અને આનંદ કરે. એમાં એક દિવસ અમાસનો દિવસ ધનજી ભગત, રૂડીબાઈ અને પડોશમાંથી ગામમાંથી બે ચાર પાંચ ભક્તિ ભાવવાળા બહેનો ભાઈઓ આવીને બેઠા છે. ધનજી ભગત રામકથા વાંચે છે અને એમાં ગામમાં એક માથા ભારે અમરા નામનો ભૂવો, નામ અમરો અને મેલો ભૂવો. ઘણા ખરા માણસો કે ભાઈ એનું નામ ન લેશો, એ મેલો ભૂવો છે. મેલો ભૂવો કોનું નામ કહેવાય? કોઈ દે નાય ધોવે નહીં, એનું નામ મેલો ધો. બાકી એની કોઈ શક્તિ નથી કે કઈ ઉલટ સુલટ કરી નાખે, પણ માણસો એનાથી બીવે કે ભાઈ એનું નામ ન લેશો એ મેલો ભૂવો છે. ઠીક ભાઈ, અમરો ભૂવો ધનજી ભગત ને ઘરે આવ્યો. ભગત સીતારામ આવો આવો, ભગત આવો, કોણ? ભગત નથી, હું તો ભૂવો છું અને આજ મારા કુળદેવીનું નામ દાતરડી માતા છે અને એના નિવેદ કરવા છે. એટલે એક નવી દાતરડી ઘડી ગયો અને એનાથી દાતરડીથી અમારે કોઈ પશી પક્ષીનો સહાર થાય. ધનજી ભગત કે ભાઈ આજ છે અમાસ, એટલે આજ કોડ બનશે, આજ કામ ન થાય. કે તમે મને ઓળખો જ, હે મને ઓળખો જ? કે બાપા ક્યારેક જોયા છે પણ બહુ ખ્યાલ નથી. અમરો ભૂવો કહેવા લાગ્યા ભગત
માટીને પાણાને ધૂણાવું એ એવી છે વિદ્યા મારી પાણ દાતરડી ઘડી દો મને ઓળખતા નો તો ઓળખી દો અડદના સાણા સાટી નું પાણાને ધૂણાવી દઉં એટલી બધી શક્તિ વાળો માણા છો માટે દાતરડી ઘડી દો નકર હારા વાત નથી કે બાપા બધી વાત હાસી પણ આજ અમાસ નો દિવસ મારાથી કામ નહીં થાય કે તમારી કઠણાઈ બેહવાની તૈયારી લાગે ઉભો થઈને ગયો માતાજીના મઢમાં અને ફૂક મારીને ઓલવી નાખેલો દીવો ફરીને પેટાવ્યો શારવડું ફાળ્યું પાથર્યું ઝારના દાણા લઈને મીંડ્યો એકી બેકી રમવા વાસાન વધાવો વાસાન વધાવો આય માં તારે જે જોઈ મારી પાસે માગી લે બાકી આ ધનજી ભગત નું ધનોત ફણોત કરવાનું છે હવે આખા જગતની સરાચર સૃષ્ટિનું ભરપોષણ કરવા વાળી માં એને આવા નાસ્તિક લોકો કે તારે જે જોઈએ તે મારી પાસે માગી લે પણ તું મારું કામ કરે બોલો આ સમજણ વિનાના મૂર્ખાઓનું કામ નથી જેના પર માં જગદંબાની કૃપા થાય એનો ઉદ્ધાર થઈ જાય બેડો પાર થઈ જાય આવા લોકો જેમ તેમ બોલી ભોળા ને ભદ્રિક માણસને અવળે માર્ગે ચડાવી બિચારાને ભરમાવી દે છે તેલ વાળા ને સિંદુર વાળા અડદના દાણા કરી કાળા કપડામાં બાંધી અને બજારમાં નીકળીને ધનજી ભગતના ઘર ઉપર ઘા કર્યો પાદરજીને બેઠો એલા મોટી શેરી તરફથી આવાસ કે હા ધનજી ભગત ના ઘર પાસે થઈ ને કે આ ન્યાય ત્રણ માંથી કોઈ ધૂણેશ કોણ ધનજી ભગત કઈ છોકરી કે એની ઘરવાળી કે કા બંદો દાણા સાટીને આવ્યો અરે ભાઈ તું ઘર ભૂલ્યો ઠાકરના અને પ્રભુના સંતોની સેવા કરવા વાળા માણસને તારી સિકોતેર હું કરે તારો હુરધન હું કરે ઈ તું ભૂલી જા હું અમરો ભૂવો બે ત્રણ જણાને પૂછું પણ કોઈ હારા હમાસા ન આપે વળી પાછો મઢમાં જઈ અને વળી પાછા દાણાની સપટી લઈને મીંડ્યો જોવાન તેલ વાળા ને અડદ વાળા દાણા કરી અને હે માં ધાર્યું કામ કરી દે નકર તારા ઉથલ પાથલ કરી હું નાખી દસ ઉકળડામ દાટી દસ તને અરે આમ મડીને વળી ફરીને દાણા મંતર્યા અને વળી ધનજી ભગત ના ઘર માથે નાખ્યા પાદરજીને બેઠો વળી રસ્તે નીકળતા પૂછવા લાગ્યો એલા મોટી બજાર માંથી આવાસ કે હા ધનજી ભગત શું કરે છે સકલ પદાર્થ હે જગમાં રામ કૃપા સે કસુ દુર્લભના રઘુકુલ રીતિ સદાસરી હા
પ્રાણ જાય રૂપ ચનન જાય. રામ કથા ચાલુ છે ભાઈ ના દેલા ધૂણતા નથી કે કા દાણા સાટીને આવ્યો છે કે મૂર્ખા ઘર ભૂલ્યો તારી કઠણાઈ. હવે જા જય હનુમાન જ્ઞાન ગુણ સાગર જય કપિતિન લોક ઉજાગર રામદૂત અતિલુત બળ ધામા અજની પુત્ર પવન સુતનામા. હનુમાન ચાલીસા બોલાતી હોય ને તારો હુરદન શિકોતર હું કરે ભાઈ ભૂલ્યો ઘર ભૂલી ગયો. અને તને એમે ન ખબર પડી કે આ હું ક્યાંનું કોનું નામ લઉં છું. મળો શરમાણો અને બે ચાર જણા એવા ભેગા થઈ ગયા માળો એવું આને બોથાલા નાખીને વાત તે ગામ છોડીને ભાગી ગયો. હાથ આઠ વર્ષ બાર રખડ્યો અને મોટી માળા ગળામાં નાખી અને દાઢીને વાળ વધારીને એ તો ભગવા પહેરીને સાધુ બનીને આવ્યો. દહ બાર વર્ષે આટકોટમાં પ્રવેશ કર્યો કે લા માળો હતો પેલા અમરો ભૂવો કે નહીં બાપ આવે મને ભૂવો ન કેશે હવે હું ભગત થઈ ગયો સારા ગુરુ ગોત્યા જાત્રા કરીને આવ્યો એટલે હવે નામ બદલાવી નાખીશું. જેટલા ગામમાં મંડળી વાળા તને મળીને કીધું કે આપણે ગંગા લોટી ખોલવાની છે અને ઠાકર થાળી રાખવાની છે અને હવ રાત્રે ભજનમાં આવજો. ધનજી ભગત ને ગિર્યો ઘરે ગયો ભગત સીતારામ કે કોણ કે મને માફ કરજો તમારા માથે આવું મેં મંતર જંતર કર્યું હતું પણ મારી એ સમજણ બાર વસ્તુ હતી એટલે આજ રાત્રે સંતવાણી છે ઠાકર થાળી છે તમે બેનને બોલાવીને આવજો. સારું ભગત કે ભારે કામ થયું બચારો અવળે માર્ગે ચડી ગયેલો આત્મા ભગવાને સદબુદ્ધિ આપી અને વળી પાછો મેળમાં આવ્યો એ હારું કર્યો. રાત્રે લોયરને એમ થયું ક્યારે સંતવાણી સાંભળવા જાય દસ અગિયાર વર્ષની દીકરી છે. અતિ આનંદ ગામમાં ખબર પડ્યા કે ભાઈ આજ અમરો ભૂવો એ ભગત બની ગયો. બધા ભેગા થયા બેઠક કરી દીવાબત્તી કર્યા ને ધૂપ બનાવ્યો ને આવો આવો બાપા આવો ને હવની બેઠક કરીને ભજન શરૂ થયા. આમ હવ સંતો ભજન વાણી સંતવાણી બોલતા બોલતા એક વાગ્યો અને એક વાગ્યા પછી અમરો ભૂવો કહેવા માંડ્યો કે હવે એમ કરો લોચનબેન બે ભજન બોલે તો સારું સાંભળવાની ઈચ્છા છે ધનજી ભગત ના દીકરી છે ને કે પણ હવે એટલા બધા સંતો બેઠા છે ને હું તો સાધુના ચરણની દીકરી કહેવા મારી શું ઉંમર કે નાના બેન બોલો તમે તારે લાવ હાથમાં એક તારો લીધો બીજો હાથમાં મજીરું આમ જોવે અમરુભો બેઠેલો. લોચન કે લાવીને આત્માને કદાચ હું થોડાક શબ્દ કહું જો મેળમાં આવી જાય તો સારું. હાથમાં એક તારો લઈ લોચન અમરા ભુવાને પ્રબોધતા સંતવાણીની શરૂઆત કરી. માળા ફેરવે હોઠ હલાવે કરે જગત માં જાણા વાણી. માળા ફેરવે હોઠ હલાવે કરે જગત માં જાણ હા
देखा देखी दान करे भाई देखा देखी दान करे आमा के मरीजे भगवान उल्टो खीजे के मरीजे भगवान उल्टो खीजे तूने नथी वैराग लगार आ दुनिया खीजे भले भक्ति करे दुगश्यार राम नहीं रीजे भले हुनर करे रे हजार हे दी आत्मा बेरखो मळ वगड़ा मींदड़ा जेम आंखी विस्तो जाय माला फेरवता जाय वळी आंखी उगाड़ी सारकोर जोई वळी फड़ाक दन आंख विसी माला फेरवता जाय सती लोचने पहली कड़ी मां बोल्यू के माला फेरवे होठ हलावे करे जगत मां जान गामड़ा नी अंदर दीकरा ने वो वाहिदू करे ने एमां डोहा बापा माला फेरवे ठाकर मिंदर मां बैठा बैठा गाम माथी कोई आवी पूछू केला मुखी बापा घरे छे ए बेन से मुखी घरे के नाना क्यां ग्यास के ढेढवाड़े हवे हा मैं ओरडी मां ठाकर मंदिर बनावेलू न्या बैठा बैठा डोहा बापा माला फेरवे अन छोकरा नी वहु के ढेढवाड़े ग्यास हाथ मां माला पड़ी मेली निकलो बारो ए मथुरिया हा बापा आ तारी वह ने मेल लाए ना पीर बोलो के आ हूं मान मान आ मारू घर बंधाणु अन वळी मारो डोहो कैसा ने पीर मां मेल लाए आनी बुद्धि बगड़ी शू का काल हवार नी मारी लावेली मने ही एम के ढेढवाड़े ग्यास मुक्या गाड़ी जोड़ी गाड़ी जोड़ी के हालो तैयार थजा तार लुगड़ा बांधी ले के जाने एम करो हूँ लुगड़ा बांधी बधी तैयारी करूँ त्या तमा तमार बापा पास जई आवो अने एम कहजो के माला फेरवती वक्ते तमारू मन क्या हतुं हास न बोलो तो तमारा ठाकर ना हम छे पछी हूँ तैयार थई तमे आवो त्या हूँ आ कपड़ा बांधी तैयार छोकरो गयो बापा हे बापा हूँ छे जी अहीं आव्यो के दादा माला फेरवता था त्यारे तमारू मन क्या तू हासु न बोलो तो ठाकर ना सोगन से भाई तारे क्या एक के दी घरे रहे वो नहीं गामत्रा मा तू नवरो रहे नहीं आने बोलो हाथी मारो जीवले कोहनी होंड फाटी गई थी अटले मने एम थू का माला फेर फेरवीन पछे डेढवाड़े जेन होंड लई आऊ हैं दादा तई वह नु काई खोटू खरू માળા ફેરવતા હતા તમારું મન તો ઢેડવાડે હતું ઠીક મેં વાત મેલી દે જવા દે કરો ઘરનું કામ માળા ફેરવે હોઠ હલાવે કરે જગતમાં જાણ દેખા દેખી દાન કરે આમાં કેમ રીજે ભગવાન એ તો ઉલટો ખીજે પાછો એમાં વચ્ચે કે લાવો લાવો હું ભજન શીખી ગયો છું હું બે ભજન ગાઉં પરાણે રામસાગર આસકીન મીડિયો માળો બોલવા અને એમાં સતી લોયણે ઈ પણ કીધું વાણી બોલે લોકરી જાવે કરે જગત માં જાણ વાણી બોલે લોકરી જાવે રાગ કરે રઢિયા મન ગમતાઈ મૃદંગ બજાવે મન ગમતાઈ મૃદંગ બજાવે તંબુરે તાલ એમ ન પતી દે
આદીએ તંબુરે તાલ એમ નહીં પતિજે તને નથી વૈરાગ લગાર દુનિયાથી જે ભલે ભક્તિ કરે જુગસાર રામ નહીં રીજે પુનર કરે રે હજાર હો વાણી બોલે લોક રીજાવે રાગ કરે રઢિયાળ મન ગમતાઈ મૃદંગ બજાવે દિયે તમુરે તાલ એમ નહીં પતિજે. આપણો ઇતિહાસ એમ કે છે કે રાવણ રાવણ હતો વગાડતો હતો ભગવાન શિવને પ્રસન્ન કરવા માટે, પોતાનું વાજિંત્ર વગાડી ભોળા શંભુને પ્રસન્ન કરવા માટે ઈ વાજિંત્ર વગાડતો હતો અને એમાં એનો તાર તૂટી ગયો. હવે તાર તૂટી ગયો અને ઈ રાગનો જો ઈ તાર તૂટ્યો અને એમાં જો રાગનો તાર તૂટી જાય તો સદાશિવ ભોળા શંભુ નટરાજ કેમ પ્રસન્ન થાય. પછી એમ કે છે રાવણે પોતાની કટાર હતી ને કટાર હૃદયમાં મારી અને આતર કાઢી અને આતરનો તાર બનાવીને વળી પાછો એને રાવણથામાં લગાડી દીધો અને એના તારે તાર વળી પાછો એનું એનો જે ગાવાનો તાર હતો જોડી એ તારનો તૂટવા દીધો. ત્યારથી એનું નામ રાવણ હથો પડ્યું. હવે આપણે ભજન ગાતા હોય ને એમાં પછી નજર એ હરખો બે હરખું વગાડે હરખું વગાડે. મોટા આંકડિયા ની અંદર ભાણભાઈ કાઠી હતા, 25-30 વર્ષ પહેલાની આ વાત કરું છું. રામસાગરમાં ભજન ગાતા. હવે ભજન ગાતા ગાતા તબલા વાળાને કે હાલો હાલો જમાવો જમાવો, હજી બે હમાય વગાડો, હાલો બાપુ હાલો. આ એને કુટ્યું. ગાતા ગાતા કે હાલો હાલો જમાવો જમાવો. એમાં સાવર કુટલામાં ભજન અને કોટવાળ કરીને એક બાપુ સાધુ, નામ નથુરામ બાપુ હતું પણ કોટવાળ થી ઓળખાતા અને વાલજી ભગતની શેરીમાં ખોડા દાદા કુંભારને ઘરે ભજન. હવે આ માથાની ખોપરી કોટવાળ એટલે સાવર કુટલામાં કોઈથી એની પૂછડી ન દબાય અને એમાં ઓલો ભાણભાઈ કાઠી આંકડિયાના કાઠી ભગત હતા અને ભજન બહુ સારા બોલતા સંતવાણી જૂની વાણી કે પણ મને તબલસી હાઇકલા જોશે કે ભાઈ તબલસી માટે જો જોવું હોય તો કોટવાળ આવે. તો કોટવાળને બોલાવા ગયા હતી. કોટવાળ કે ભાઈ હું આવું ખરો પણ મર્યાદા બાર જો કોઈ કઈ બોલશે તો હું ભોણિયું માથા મારીશ. આવું ખરો અને આવ્યા. મોહનદાસ બાપુ કરીને સાધુ પેટી વગાડે ભાણ ભગતે રામસાગર મેળવ્યો અને મંડ્યા ગાવા એક વાણી બીજી વાણી જમાવો જમાવો કોટવાળ બાપુ હાલો. ભાઈ એક કડીના શાર ભજન સોથું ભજન ચાલુ હતું કે હાલો હાલો એમ કહેતાની સાથે ભાઈ આ ખોપડી વાણીઓ ટીમેલ કહે કાઠા ગાયસ કહી દે ભજન હાલો હાલ્યો ક્યાં જવું. અને એ એવું બોલ્યા કે ફેફરી બંધ કરી દીધી ભાણ ભગતની. કહેવાનો ભાવ અર્થ વાણી બોલે લોક રીજાવે રાગ કરે રઢિયાળ મન ગમતાઈ મૃદંગ બજાવે દિયે તંબુરે તાલ એમ નહીં પતિજે. આ એમ પતિ જાય એવું નથી. જેવું ગાવું એવું આચરણ, જેવું ગાવું એવું એનું જીવન. તમે વિચાર કરો કે 2-4 કલાક માટે જેને ભવાઈમાં ભૂતળો ભૂસ્યો એક લુગડા પહેર્યા હોય તો એ નાટિકામાં એક પાત્ર ભજવ્યું બતાવે તો
તો હરિગુરુ સંતની માતા પિતાની કૃપાથી કદાચ વેશ પહેર્યો હોય તો વેશને લજવાય નહીં, એને ભજવી બતાય. જેના નામનું બાનું પહેર્યું હોય એને એક વખત ભજવી બતાવવું જોઈએ. હવે ગાવાશે સંતવાણીના ગીતો ભજનો. હવે એ લખણના પુરાણ કહેવાય ત્યારે કે અમે ભાઈ કલાકાર છે, પણ કલાકાર જાજે ભાગે ગાંઠિયા હોટલોમાં ખાતા છે, તમે જોજો. નકર વાણીની જેના માથે કૃપા થઈ હોય અને એ વાણી છે મહારાણી છે, એના માથે કોઈ બીજી ખામી ન હોય. વાણી બોલે લોક રીજાવે રાગ કરે ઢિયાળ, બીજા ચરણમાં લાખાજીને, કારણ કે પરાણે રામસાગર આશકીન ગાયું હતું. મળો અમરો કે આ મારા માથે શબ્દ બધાય આવે છે શું. ત્રીજી કડી લોયણે શરૂઆત કરી. ચાર ધામ તીર્થ કરવા જગત જોવાને તું જાય, ચાર ધામ તીર્થ કરવા જગત જોવાને તું જાય. મન નો મેલ તો ધોવે નહીં ભાઈ, મન નો મેલ ધોવે નહીં એના અંતર ઊંડી આશ ભીતર નહીં ભીંજે, એ અંતર ઊંડી આશ ભીતર નહીં ભીંજે. તુને નથી વૈરાગ લગાર આ દુનિયા થી દે, ભલે ભક્તિ કરે જુગશ્યાર રામ નઈ દે, એ હુનર કરે રે હજાર હે ચાર ધામ. ભાઈ કહેતો ને અમરે બધાને જગ જાહેર, હું ચાર ધામ જાત્રા કરવા ગયો છું, ત્યાંથી લોટી લાવ્યો છું, આમ બધું જગમાં જાહેર કર્યું. ત્યારે સંતો એમ કે છે કે જે પુન અને દાન છે ને એને જાહેર કરવામાં ઘટે છે, વધતું નથી. ઘણા ખરા કે હા હું ઓરડો બનાવી દઉં પણ મારી તકતી લગાડવા દો, તો એ કીર્તિદાન. કીર્તિ કરવાથી દાન વધતું નથી, ઘટે છે. ત્યારે અત્યારના કલયુગના આત્માઓને જે ચૂપું રાખવું છે એને જાહેર કરે છે, અને જાહેર કરવા જેવું છે એ ચૂપું રાખે છે. તમે જોજો, પૂર્ણ છે એને જાહેર ન કરાય, એને ચૂપું રખાય, અને પાપ છે એને ચૂપું ન રખાય, એને જાહેર કરાય. પાપ તારું પ્રકાશ જાળી જા, ધર્મ તારો સંભાળ, તારી આ બેડી બુડવા નહીં દઉં હે જાડેજા, એમ તોરલ કે છે. ઘણા ખરા એવી વાતો કરતા હોય, ભાઈ ઈ ભાણિયાનો વ્યવહાર બીજો કોઈ નોકરી તો ઈ હું તો ત્યારે થયું ન કર, બીજો કરી જોવે કે તે મલકના ભાણિયા ત્યાં પણ આવ્યા છે, હું કામ આવી બડકમદારી કરસ. ભાઈ જે વસ્તુ છુપાવવાની છે એ જાહેર કરે છે, જાહેર કરવાની વાત છુપાવી રાખે છે. ચાર ધામ તીર્થ કરવા, ગામમાંથી લક્ઝરી બસ જાય. નાથા તાર બાપાને કે મારું નામ લખાયો લક્ઝરી, મારે જાત્રા કરવા જવું છે. ઓલો ડોહો કે તારી માં જો અહીં હરખી રહેતી હોય જાત્રા જ છે. અને મળીએ ઘર ઊંસું લીધું. ઓલો છોકરો કે દાદા આ સંઘ જાત્રા કરીને આવશે ને ત્યાં સુધી નિરાતે મારી માં ખાવા નહીં દે, ભલે વ્યાજ શેઠને ભરવું પડે પણ પૈસા લઈને મારી માનું નામ લખાઈ આવો. ભાઈ વ્યાજે પૈસા લીધા, ડોહી માનું નામ લખાવ્યું,
અને લક્ઝરી બસ આવી, હવે તૈયાર થવા માંડ્યા, ભાતા કરવા માંડ્યા. વહુ ડેલી ઉગાડી નો મેલશો, લોટિયા સપટિયા નહીં હક લેવા દે બાવાન ભામણો, અને હું જાત્રા કરવા જાવશું, તું સો ભગત ની દીકરી ત્યાં બધું ઉડાડી નાખતી નહીં. હો બા, અને હુતી વખતે તાળા બાળા દંદ હુજે. હો બા, અને જાત્રા કરીને આવીને હવ હામ અહીંયા કરે નહીં, અરે હાલી નીકળીએ, ઘરનો ખર્ચ ન કરીએ, કદાચ પાવલીનો તું કદાચ ગલાલ મગાવ્યું ને તો માલકોટ ગળ્યું લોટ નાખી દેજે, એટલે જેના આંખીમાં પડે એનો દબો નમઃ. આવી લોભી ડોહી ગયા જાત્રા કરવા. વૈશાખ સુધી પૂનમને દિવસે ગંગાજીમાં પહેલું સ્નાન, આખો સંગ ગયો વારા ફરતી હવ નાવા માંડ્યા. એમાં એક બેન થી બોલાય જવાનું, અરે પણ ગંગાજીનું પાણી બહુ ટાઢું, અને એમાં કડવીમાં સાંભળ્યા કે બહુ ટાઢું. હા, અરે રોયું મારું શરદી વાળું શરીર ને, હું કદાચ નાવન શરદી થઈ ગયું હોય તો ક્યાં તારા મોટા હારા, ક્યાં મારો મથુરીઓ, હાથ પગ ધોઈને માથે પાણી સડાવી લો ન હાલે. અરે મારી ઠેઠ આ કાશી ગંગાજી ઉધી આવ્યા તો નાવું ન જ કે નહીં, તું કહેતી હતી ને બહુ ટાઢું પાણી છે કે ના ના માં, તો એમ કરો હાથ પગ ધોઈને માથે સડાવી લો પાણી, હાલો તમારા હાથ પકડો. હાથ પકડ્યો, મારી ગંગાજીમાં મણિકર્ણિકાના ઘાટનું પગથિયું ઉતર્યા, પણ સેવાળ વાળું લીલ વાળું પગથિયું ને હરકણું, અને ડોહી લપટી મો ભર ગઈ, નાક ભટકાણું નથડી નાકમાંથી નીકળી ગઈ, અને પછી મારી નાવા માંડ્યા, કહેવા માંડ્યા હાર હાર ગંગા ગોદાવરી, કાંક થી શ્રદ્ધા કાંક થી જોરાવરી પ્રાણે પડી. પણ મોઢા માથે હાથ ફેરવતા નાકમાં નથડી ન ભાળી, બળ્યું રોયું તીરથ મારી પસાર રૂપે નથડી ગંગાજી પડી ગઈ. હવે આ દીકરાની વહુ રોટલા ઘડે છે, 10-11 વાગ્યાનો સુમાર, રોટલા ઘડતી ઘડતી આ તો ભગતની દીકરી છે. અરે મારા સાથ કેવા ભાગશાળી કે આજ વૈશાખ સુધી પૂનમનું પહેલું સ્નાન બધા નાતા હશે. આપણે પાપી જીવડા એક દુનિયાના ખૂણામાં હાય હોયમાં પડ્યા છે. આમ રોટલા ઘડતા જાય, યાદ કરતા દયા પ્રભુની, 11 ને મંગળવાર ગોરદાદા લોટે આવ્યા, રોટલા ઘડે છે, હેઠા હાથ છે, સતા લોટનું સાલ્યું ભરીને વસરીને કોર માથે મેકીને દીકરી પગે લાગ્યા. દાદા જય શ્રી કૃષ્ણ, અખંડ સુભાગ્યવતા બેટા. દાદા એક વાત પૂછું, કહો બેટા. એક વસ્તુ મને ખ્યાલ છે, આ બીજી વસ્તુનો ખ્યાલ નથી. અમારે બાયુ કોકનો ખરખરો કરવા જાય ખોટકા ને કામે, ત્યારે નાકમાંથી નથડી કાઢીને હાડલા ને શેડે બાંધીને કડીમાં ભરાવી દે, પણ જાત્રા કરવા જાય ત્યારે નથડી રામરસની કોરડી નાખતા હશે કે ના, કે ત્યારે આ નથડી મારે હાહુની મારી કાથરોટમાં ક્યાંથી. મને એમ થયું કે રામરસની કોડી નાખતા ગયા હોય અને સપટી ભળીને રામરસ મેં કથરોટમાં નાખ્યું હોય ને એની હારવાર આ નથડી કથરોટમાં ગઈ હોય. ગોરદાદા પવિત્ર માણસ બેટા, દીકરી વહુ 40 વર્ષ હતા તમારા હાહુને ઓળખું છું, તમે આવ્યા પછી તમારી ડેલી હું લોટે આવું છું, નકર કોઈ દે લોટની સપટી તમારા હાહુએ નથી આપી. તમે રોટલા ઘડતા ઘડતા કઈ વિચાર કરતા હતા કે હા મારા સાસુ ભાગશાળી ગંગાજી નાતા છે, ને આપણે અભાગી જીવડા દુનિયાના ખૂણામાં પડ્યા છે. બેટા દીકરી વહુ
બેટા તમારી હાહુ ગંગાજી નાવા ઉતર્યા છે ત્યારે ગંગાજી ગામ વ્યા ગયા છે, કારણ કે હૃદયનો ભાવ, હૃદયનો પ્રેમ, શુદ્ધ ભક્તિનો હોય ને એમાં જાત્રા શું કરે. બેટા તમારી શુદ્ધ ભક્તિ છે તો મન સંગા તો કથરોટમાં ગંગા. ઈ ગંગાજી જે નથડી ગંગાજીમાં પડી ઈ નથડી તમારી કથરોટમાં આવી બેટા. મન સંગા તો કથરોટમાં ગંગા. જેનું મન પવિત્ર છે, જેનું ઘર પવિત્ર છે, જેના જીવનમાં સંત સેવા ભાવી, અતિથિનો સત્કાર, પતિ પોતાનો પરમેશ્વર છે, સાસુ સસરા પોતાના માતા પિતા છે, આવું હૃદયમાં ભાવ છે ને એને જાત્રા કરવાની જરૂર નથી. એને 68 તીર્થ ઘરને આંગણે છે. અમારા સંતોએ એક ઠેકાણે ગાયું છે, ઘરમાં કાશી ઘરમાં મથુરા, એવું ઘર છે ગોકુલ રૂડુ ગામ રે. તારે નથી જાવું, તારે નથી જાવું, તારે નથી જાવું તીરથ ધામ, હો નથી જાવું તીરથ ધામ. ઘરના ખૂણામાં હરે નારદભાઈ, ઘરના ખૂણામાં ગંગની ધારા, ઘર છે 68 ધામ. ઘરના ખૂણામાં ગંગની ધારા, ઘર છે 68 ધામ. માતા પિતા ને ભાવશો તો સાસુ સસરા ને દુભાવશો તો તીરથ નાવે કામ રે. તારો રૂઠો સમજે રામ રે. તારે નથી જાવું, તારે નથી જાવું, હવે નથી જાવું તીરથ ધામ, નથી જાવું તીરથ ધામ. નિત સવારે વેલા ઉઠીને કરજો માતાને પ્રણામ. નિત સવારે વેલા ઉઠીને કરજો માતાને. પ્રથમ માતા ને પછી પિતા ને, પ્રથમ માતા ને પછી પિતા ને, પછી કરજો ઘરડાન કામ રે. પછી કરજો ઘરડાન કામ રે. તારે નથી જાવું, હવે નથી જાવું, ઘરમાં કાશી ને ઘરમાં મથુરા, એવું ઘર છે ગોકુલ રૂડુ ગામ રે. તારે નથી જાવું, તારે નથી જાવું તીરથ ધામ. માતા પિતાની સેવા પ્રેમે કરતો શ્રવણ કુમાર, માતા પિતાની સેવા પ્રેમે કરતો શ્રવણ કુમાર. ઇતિહાસ એ નામ રહજુ છે, ઇતિહાસ
પ્યાસુએ ના મરહું છે વાંચો વેદ ને પુરાણ રે એમ કે છે વેદ ને પુરાણ રે તારે નથી જાવું તીર્થ ધામ હો નથી જાવું તીર્થ ઘરમાં કાશી ને ઘરમાં મથુરા એવું ઘર છે હવે નથી જાવું નથી જાવું. ત્રીજા ચરણમાં લોચન કહેવા લાગ્યા લાખાજી અમરા ભુવાને ચાર ધામ તીર્થ કરવા તો જગત જોવાને જાય મનનો મેલ ધોવે નહીં અંતર ઊંડી આશ એમ ભીતર નહીં ભીંજે. શિલા ચરણમાં સતી લોચન લાખાજીને ઉપદેશ આપતા કહેવા લાગ્યા છે તપ કરે તારો તાપ નહીં ટળે તપ કરે તારો તાપ નહીં ટળે મનવો નિર્મળ નહીં થાય પ્રેમ ભક્તિ પામવા ભાઈ પ્રભુના પદને પામવા તમે ભક્તિ કરો મારા વીર રામ રસ પીજે એ ભક્તિ કરો મારા વીર રામ રસ પીજે નથી વૈરાગ લગાર દુનિયા થી જે ભક્તિ કરે દુખસાર રામ મેરી જે પુનર કરે રે હજાર હે તપ કરે તારો તાપ નહીં ટળે મનવો નિર્મળ નહીં થાય પ્રભુના પદને પામવા તમે ભક્તિ કરો મારા વીર રામરસ પીજે. ચાર કડી પૂરી થઈ પ્રસાદ વેચાણો દરેક સંતો ભક્તો પોતપોતાને ઘરે ગયા. સવારમાં આટકોટનો ધણી જેનું નામ છે લાખાજીરાજ કાઠી દરબાર છે દાંતણ પાણી કરી દોઢી દરવાજામાં બેઠા છે એમાં એનો કામ કરવા વાળો ગોલો હતો એને બોલાવી કે લાયક હા બાપુ એલા આજ કોઈને ઘરે ભજન હતા કે હા ઓલો અમરો ભુવો છે ને ઈ જાત્રા કરવા ગયો હતો લોટી ઉછવ હતો અને ઘરે કથા ભજન એવું રાખ્યું હતું ત્યાં ભજન હા માળું રાત્રિના બે વાગ્યા પછી કોઈક બાયુ માણસ ભજન ગાતા હતા અને હું પડખું ફર્યો ને બરોબર બારી ઉઘાડી હજી પણ મારા મગજમાંથી શબ્દ નથી જતા મન તુને નથી વૈરાગ લગાર દુનિયાથી જે ભલે ભક્તિ કરે સુખસા રામને રીજે ભલે ને હુનર કરે હજાર. ભોળા હૃદયના માણસ હોય ને એને એની અસર વહેલા થાય છે. નટકટ માણસો હોય ને તન મન ધન સદગુરુને શરણે કીધા નહીં કુરબાન શઠ સુધરે સતસંગ થાતા પણ સુધરે નહીં શેતાન. શેતાનિયા માણસ હોય ને એ કાઈ માટે સત્સંગમાં જાય કથામાં જાય બધું કરે પણ જે આવા માણસો સલીલ હોય ને સુધરે નહીં.
અને ઓલા વિશ્વાસુ ભોળા બદ્રિક માણસ હોય ને એને જલ્દી વિશ્વાસ આવી જાય. હવે આ તો ગામ ધણી છે, રાત્રિના 2 વાગ્યાના શબ્દ હજી મારા મગજમાં રમી રહ્યા છે. એમાં ભીમડો નામનો એનો કામ કરવા વાળો ગોલો, એને આમ વાત કરી કે લજા એટલે અમરા ભુવન બોલાવે. અહીંયા બાપુના કહ્યા પ્રમાણે ઘરે ગયો ભીમડો અમરા ભુવાને ઘરે. એલા અમરા ભુવા કે હવે મને ભૂવો ન કેશો, ભગત કો. બાપુ બોલાવે છે, બાપુ બોલાવતા હોય તો કેજો હવે દોરા ધાગા એવું કઈ કરતો નથી, મંત્ર જંતર કરતો નથી, હું તો માળા ફેરવું છું, હરિના ગુણ ગાઉં છું. પણ હાલ તો ખરો, ગયા દરબારમાં રામ રામ બાપુ, અને ઈ ટીલા ટપકા ને ઈ માળા ને જોઈને એટલે હા માળો તે જમાવ્યું લાગે છે કે બાપુ સંતો ની ગુરુ મહારાજ ની દયા. બેસ બેસ, એટલે તારે ત્યાં રાત્રે ભજન હતા ખા, એમાં રાત્રિ ભાંગતી રાતે કોઈ બાયુ માણા ગાતો, તારે પણ શબ્દો યાદ નથી રહ્યા, પણ બહુ સરસ શબ્દો. ઓલો ભીમડો કે માણો આને જો અસર થઈ જાય લાઈવ ને ટાઢા પાણીએ ખહ કાઢું, મારાથી તો વેર લેવાનું નહીં, પણ વેર નો લેવાનો બદલો લેવાનો મોકો હારો આવ્યો છે કા બાપુ. એ શબ્દ તો શું, પણ એના રૂપને તમે જોયા, હે પારસમણી દેવમણી નાગમણી જેવા તેના રૂપ છે બાપુ. તમારા દરબારમાં બનતા સુધી મારા સમજવા પ્રમાણે તમારે 2 ઘરના માણસ છે, પણ જો એને તમે ભાળી જાઓ તો તમારા 2 ઘરના માણસ એની દાસીને દાસી બનાવો અને એને પટરાણી બનાવો, એવા તો એના રૂપ છે. એલા મૂર્ખા કોણ, ધનજી ભગત લુહાર એની દીકરી નામ લોચનબા છે. એલા મૂર્ખા વહવાયાની દીકરીની મારી પાસે આવી નબળી વાત કરસ કે બાપુ તમને હજી ઊંધું લાગતું હોય ભલે, પણ શુદ્ધ પ્રેમ છે ન્યા, નાત જાતનો ભેદ નથી રહેતો. મળો અમરો ભુવન એમ થયું, મળું લેને જરાક ને આમ મારો વેરનો બદલો જો આણીકોર, નહીં તો આણીકોર વળી જાય તો હારું. બહુ વખાણ કર્યા ત્યારે આ ભોળિયો માણસ, ત્યારે તમે જોજો ભોળા માણસ જેણકોર વાળવા ને એનકોર વળે, દોરવા જાય બચારા. ભોળે ભાવે ભક્તિ જેના અંતઃકરણ ઉજળા, વૈકુટે જાતા જમરા આડા નહીં ફરે, ગુરુજી કાળિંગા ને વારો જગમાં જુલમ કરે. બોલ્યો માણસ તો કે ક્યાંય ન જવો બાપુ, આ 3 દી પછી આજ જાણે જો બનતા સુધી મારા સમજવા પ્રમાણે નાગપાશમ છે, પછી રાંધણસઠ શીતલાહાત્યમ, અને 8મને દિવસે રામજી મંદિરના ચોકમાં પોતાની સખીઓ બહેનપણીઓને લઈ અને રાસ રમવા આવવાની છે. તે દી આ પધારો તો તમને એના જોવાય જાય ને બધી વાત. સારું વાત, માળો ગામ ધણી માણસ પછી તો દિવસ ગણવા લાગ્યો ક્યારે 8મ આવે ક્યારે 8મ આવે, અને એમ કરતા 8મ આવી. ગાલીસોન તકિયા મોકલ્યા, ગામ લોકો કહેવા લાગ્યા કે આ ગાલીસા તકિયા કોના, કે લાખાજીરાજ બાપુ આવવાના છે કે એમ. હા, લોકોને એમ થયું ગામ ધણી માણસ આવીને આપણા ચોકમાં બેસતા હોય અને આપણા રામજી મંદિરની ઉજવણી થતી હોય તો કેટલી સુંદર વાત. લોકોને હરખ થયો છે અને એમાં મંડળ આવીને બેઠું. પેલા તો યુવાન છોકરાઓ આવ્યા, એ રાસ ગાયો અને એ રાસ પૂરો થયો સાંજના 5 વાગ્યાનો સુમાર. આટકોટના ચોકમાં આખું ગામ ભેગું થયું છે, નાના મોટા બાલ વૃદ્ધો, અને એમાં લાખાજીરાજ ગામ ધણી આવીને બેઠો અને લોચન બેન પોતાના બેનપણીઓને સાથે લઈ હાથમાં દાંડિયા લઈ અને ચોકમાં આવી પહોંચ્યા. આવીને દીકરીઓ બધા ચોકમાં ટોળે વળ્યા,
લાખાજી રાજ ને પેલા લોકો એ જરા ગોઠણ દબીને કીધું, બાપુ જો વચ્ચે ફરે ઈ વાહ. અને શબ્દની શરૂઆત થઈ. સંતો આવો અમારા દેશમાં રે, એ સંતો આવો અમારા દેશમાં, આયા બ્રહ્મા જ્યોતિનો પ્રકાશ આદેશ છે રણિયામણો, એ આયા હોળી ના ભડકા નવું ભાળીએ જમાવ્યો છે. લાખાજી રાજ ઊંચા થઈ અને આમ બધું સરખું જોવા લાગ્યા. રાસ પૂરો થયો, દીકરીઓ ગયા ગામ ગણી. લાખારાજ લાખાજી રાજ કહેવા લાગ્યા કે લાભ અમારા ભુવા કા, તારી વાત તો સાચી. હા બાપુ, અમે કઈ ખોટું કહી? હવે આનો રસ્તો કયો? બીજો કોઈ રસ્તો નહીં. ધનજી ભગત ને તમારા દરબારમાં બોલાવવા અને સીધી માંગણી જ કરવી કે હા એ વાત સાચી, તમને ના નહીં કહી શકે. બીજે દિવસ પેલા ભીમડાને કહે છે કે ભાઈ જા ધનજી ભગત ને બોલાવ. દરબારમાંથી તેડું ધનજી ભગત ને ઘરે ગયા છે. ભગત, દરબારમાં લાખાજી રાજ બાપુ બોલાવે છે મને. હા હાલો બાપા. લોચનબેન કહેવા લાગ્યા બાપુજી દરબારમાં જાઓ પણ માંગણી કબૂલ નહીં કરતા, મંજૂર નહીં કરતા. શેની બાપુ? આ તેડું છે ને વિઘ્ન ભરેલું છે. અને વિઘ્ન કોને માટે હોય છે? અત્યાર સુધીના હજારો સંતો ભક્તો પ્રેમ ભક્તિને માર્ગે જેને પગલા ભર્યા છે એને વિપત્તિના વાદળા માથે વિખરાણા છે. પણ મુંજાશોમાં બાપુ, હું તમારે ખોળે જન્મી છું. બાપના નામને માતાના દૂધને ઉજ્જવળ કરું તેથી માનજો તમારે હું દીકરી છું. પણ છે શું કે તમે જાઓ તીકડી ખબર પડશે. ધનજી ભગત દરબારમાં આવ્યા. એલા લાવો છાકડો લાવો, તમે જાઓ અમુક ઠેકાણે વેહવાળ વાટાની વાત આલતી અને તમે ત્યાં જાઓ ને એ ધડકલિયું, એ ગાડલાન, એ વસાન અને એ તક્યાન અને એ ખાવાના પીવાના તમારે એટલી બધી હાંસવણ થાય ત્યારે સમજી લેવું કે હા આ જગતમાં હાકર કરતા જો ગળી વસ્તુ હોય તો ગરજ, હાકર કરતા મીઠી ગરજ. માણસને ગરજ હોય ને
ત્યારે માણસ કેટલી કેટલી વસ્તુ બથોબથ મળે, બહુ દયા કરી. અને આજ તો અને બથો એવા માળા બે મળે અને એમાં લગ્ન થાય ને પછી તેડવા મેલવા હાટું તેને બાદે કરે, મારો હળો કાફરનો નીવડ્યો. એલા પણ બથોબથ મળતો ને ઘડીકમાં વેરઝેરના ઝાડવા રોપાઈ ગયા. હે ત્યારે ભાઈ આ જગત નો પ્રેમ જોડવો એ ઘડીક વારમાં, તોડવો એ ઘડીક વારમાં. ત્યારે વૈતાલ નામનો ભૂત વિક્રમ રાજાને કહે કે હે વિક્રમ, કઠિન પ્રભુ છે, પ્રીત કઠિન, તન મન ધન અર્પણ કરવો કઠિન, જીતવો કામ કઠિન, ભવસાગર તરવો કઠિન, વિપત મેં દાન કઠિન, મેં સંપત્તિ મેં સમતા કઠિન, કરો પરઉપકાર કઠિન, મોહ મારણ મમતા દાન માન સ્નેહની ભાવન તે પણ અતિ કઠિન. વૈતાલ કહે સુન વિક્રમા, વચન પાળવો તે અતિ કઠિન. કઠિન પ્રભુ છે પ્રીત, આ દુનિયાના કોઈ પણ ની સાથે પ્રીતિ જોડવી બહુ સહેલી, લેતી દેતી કરો અને સંબંધ જોડો અને માળા એવા રહોદા હાલવા મળે ને જરાક વાંધો પડ્યો એટલે. પણ પ્રભુની સાથે પ્રીતિ જોડવી બહુ કઠિન છે, બહુ મુશ્કેલી. અને એની સાથે પ્રીતિ જોડશો ત્યારે દુનિયાની સાથેની પ્રીતિ તોડશો તો જ મેળવશે. અને જેણે જેણે પ્રભુની સામે પ્રીતિ જોડી એ દુનિયાના વિરોધી બન્યા છે. મીરાને ગાંડી કીધી, નરસિંહને ગાંડો કીધો. હે જેટલા જેટલા પ્રભુની સાથે પ્રીતિ જોડી લોકો એને ગાંડા કીધા, ભાનવના કીધા. શું કામ કે કીડી કીડી છુખા લે ચલી બીચ મેં મિલગી ડાલ, દો દો બાતા નહીં બને કા છોખા લે કા ડાલ. કાં તો જગતની સાથે પ્રીતિ રાખો અને કાં તો જગદીશ સાથે રાખો, બાકી બે વસ્તુ નહીં બને. દુનિયાએ ગાંડા કીધા છે, ગરજ એવી વસ્તુ ગળી છે. મખમલનો ચાકળો ધનજી ભગત હવે એ રાજ દરબારમાં, એલા ચાકળો લાવો. ધનજી ભગત કે બાપા વહવાય એની મારી જાત, તમારી આગળ મારાથી ખાટ આ ચાકળે બેહાય, ના 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 મારા હામ બેહો. એલા લાવો શરબત લાવો, મીઠાઈની ડીશ ભરીને લાવો. લ્યો આ શરબત આ મીઠાઈ. ના બાપા મારે, હું તો ઠાકરની પ્રસાદી લઉં, આ બધું મને ન. ભગત તમારે દીકરી દીકરા કેટલા? મુદ્દાની વાત નીકળી હવે કે દીકરાના મૂલની એક દીકરી છે, કેટલા વર્ષની? 17 વર્ષના દીકરી છે. હા સંબંધ કર્યો? ના ના, એના માવા એના મામા છે ને કીડી કરિયાણા છે, કીડી ગામ કરિયાણા ગામ છે ને, કરિયાણા ગામમાં એના મામા રહે છે, નામ હરજી લુહાર છે. ઈ એની ભાણીજનું વિશાળ બાજુનું ગામ છે ને કીડી, એમાં ચલાવે છે વાત. તો ભગત ઈ વાત મુલતવી રાખો, કા તમારા દીકરીનું હું માગું નાખું છું. તો ઈ ધનજી ભગતને એમ થયું કે ભાઈ આ તો રાજ દરબાર છે, એમાં કદાચ ઘણા માણસો કામ કરતા ને એમાં મારી નાતનો છોકરો હોય એવી માંગણી કરતા હોય, તો અમારી નાતનો છોકરો કોઈ તમારા દરબારમાં નહીં કે તો મારા માટે રામ રામ રામ. જેટલા શ્રીના રૂવાડા ધનજી ભગતના સોમ 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 કરતા ઉભા થઈ ગયા. અરે બાપુલ્યા, ભગત મનમાં વિચાર કરવા લાગ્યા, દીકરી બા કહેતી હતી વાત સાચી, અને આ આટકોટનો ધણી નથી બોલતો, આ ટેપ બોલે છે, કેસેટ કેસેટ હોય ને ઈ ઓલો નો બોલતો, પણ એની ટેપ ટેપિંગ બોલે. આપ અમારા અંધાતા છો, અમારા સરકાર છો, અમારા પ્રાણ છો. કદાચ આવી નબળી વાત તમને કોઈ કીધી હોય તો દરબાર જૂઠે માર્ગડે પગલા ભરતા તેજ રહે નહી તનમાં. આ ડગલું ભરવા માટે તમારું આ શાંતિ કાંતિ બે ગુજરી જવાની, આમાં વિપરીત થશે માટે જો વિચારી. ભગત જાજી વાત સાંભળવી નથી, મારી વાત મંજૂર કરવી પડશે.
કે સીતારામ બાપા લે ઉભા થઈને હાલતા છે, ભગત ઉભા રહો કે નહીં બાપા. જય સીતારામ કરીને ભગત ગયા. અમરો ભીમડો બે સામે જોઈ રહ્યા કે મળો ભગતે હા ન પાડી કે એમ મળો છે બે અઠીલો એટલે એમ નહીં કરે. ત્યારે હવે શું કરવું? તું અમરાને કે તું વાત રસ્તો બતાવ કે બીજું કાંઈ નહીં, કીડી ગામ જાઓ એના મામાને બોલાવીને બે ભાઠા નાખો ને કેવા કહી દેજો કે તારી ભાણીજનો વિભિષાળ કરવાનું બંધ રાખી દેજે. સારી વાત ભાઈ, ગામ ધણી માણસ ભોળો માણસ છે અને આ નાસ્તિક નુગરા લોકો એને અવળે માર્ગે ચડાવી દીધો છે. બીજે દિવસે ઘોડાને તૈયાર કર્યા, સાત આઠ ઘોડેસવારને કીધું જાઓ કીડી ગામ જઈ અરજી નામનો લુહાર છે ને બે ત્રણ બંદૂકના કંદા મારી અને આ બાબત વિશ્વાસ કરવાની વાત અટકાવી દેજો. ભાઈ કટક તૈયાર કર્યું, ઘોડલા કીધા છે તૈયાર રે, એ કીડી ને પાધર આવી ને અને હરજી ને બોલાવ્યો છે પાસને, એ દી પાતું રે મારી એને પછા અને લોચન ની કીધી છે અને વાત ને એ પ્રાણ ને બચાવી હરજી ભાગ્યો, હરજી ઘોડેસવારો ગયા ગામના પાદરમાં ઘોડેસવારો ઉભા રાખીને કે હરજી લુહાર કે જો સામે કોડ રહી, એલા આટકોટના માણસો નીકળ્યા તને બોલાવે છે. બચારા હરજી ભગતના મનમાં મારા બનેવી છે ભગત, સંગ લઈને કદાચ નીકળ્યા હોય. બચારો હરખોડો થઈને ઉઘાડે પગે અને લુહારી કામ કરતો કરતો ઉઘાડું શરીર છે ને એકદમ ગયો દોડીને ઘોડેસવારો. રામ રામ બાપા, એલા તારું નામ હરજી કે હા, તારે ધનજી ભગત કે મારા બનાવા મારા બનેવી થાય તે લોચન એ મારી ભાણેજ, તું એનો મામો કે હા, તું તો મામો કંસોક મામો શકુની, એમ કરી મારી સાતીમાં બંદૂકનો કંદો. લોચન બાબતના વિશાળની વાત કરીશ તો પૂળો શરીર ફરતો વીટીને હળગાવી દઈશ. હરજી લુહાર કે આપણે બેન ને ભાણી બે નહોતા એમ અત્યારથી નક્કી કરી લીધું. માન જીવતો ગયો, પાપને પંથે ગામધણીને વળાવ્યો. પોતાના સ્વાર્થ માટે વેર વટક વાળવા માટે આવું કેટલું માણસોએ પાપનું કૌભાંડ રચ્યું છે.
સમય વીતવા લાગ્યો. અનેક પ્રકારના કાવતરા લોચનને પકડવા માટેના કર્યા છે, પણ આ તો ભગવતીનો અવતાર છે, આવા લોકોના હાથમાં એ ક્યાંથી આવે? વહેલી સવારમાં 4 વાગે પાણી ભરી લેવું અને કાં તો હોપો પડી ગયા પછી પાણી ભરવું, આવો લોચનનો નિયમ છે. સમય વીતતા આ લોકોને પૂછ્યું કે ભાઈ એ પાણી ક્યારે ભરવા જાય, કે એ પાણી તો દિવસના કોઈ દે ભરતા જ નથી. ઢોલ ટીપાવ્યો ગામમાં કે દી આત્મા પહેલા દિવસ ઉગ્યા પહેલા કોઈને પાણી પનગટ ઉપર પાણી ભરવા નહીં જવું. હાથ પડવા માંડ્યો ત્યારે લોચને કીધું, બાપુજી આ ગામ માટે નથી કે ત્યારે આ તો રામ માટે છે. આ હાથ પડ્યો એ ગામ માટે નહીં, આપણા માટે. કા કોઈ ચિંતા નહીં કરશો, જેટલું એ કરે છે એ ભલા માટે. આમ હવે એમાં બરોબર ગ્રહણનો દિવસ આવ્યો, પૂનમનું ગ્રહણ. હવે સૂર્યનું ગ્રહણ હતું. દી આત્મા પશે નાવું, પાણી તો બધું ખાલી કર્યું, નાવું શેણે, પાણી ભરવા કેમ જવું? હવે દીવ આત્મા પશે દિવસ ઉગ્યા પહેલા પાણી ભરવા જવાનો વટહુકમ. લોચન કે બાપુ તમારે નાવું, મારે નાવું, પાણી તો બધું ખાલી કર્યું છે, હવે શું કરીએ? સૂર્ય ગ્રહણ હતું આજ. કે બાપા મારી ચિંતા નહીં કરો, હું પાણીનું એક બેડું ભરી આવું. અરે બેટા તારે માથે સખસાઈ છે. કે કાંઈ વાંધો નહીં, એવી તો સખસાઈ દુનિયામાં 1000 વખત થઈ તો પ્રભુ એનો રક્ષક હોય છે. બાપુ હું કામ ચિંતા કરો છો? ખાલી પાણીનું બેડું લઈ લોચન પનગટ ઉપર ગયા. લાખાજીરાજને સમાચાર પહોંચ્યા કે લોચન પાણી ભરવા ગઈ છે. ગઈ અને રથ લઈ દરવાજે આવી પહોંચ્યો. રથ દરવાજા પાસે ઊભો રાખ્યો. લોચન પાણી ભરીને આવે એટલે પાણીનું બેડું નીચે ફેંકી પકડીને રથમાં બેહરીને દરબાર ભેગી કરી દો. આમ નક્કી નિર્ણય કર્યો. લોચન પનઘટ ઉપર પાણી ભરવા ગયા છે. પાણીના ઘડામાં દોરડું બાંધી અને ઘડો કૂવામાં નાખી અને જેમ ગાગર બારી કાઢે, કાઢતાની સાથે હાંડામાં પાણી ઠલવા જાય ત્યાં 11 વર્ષના 2 બાલ યોગીને જોયા અને શું કહે છે? લાગ્યા છે પાયને
ગાગર હાંડામાં ઠલવા જાય ત્યાં બાજુમાં બે યોગેશ્વરને બેન અમને જલરામ આપો, સેવા પૂજા કરવા માટે તાજું અબોટ પાણી જોઈ છે, નાની નાની લટુરી છે. આવા બાલ યોગેશ્વરને જોઈ આજ 12 વર્ષતા લાખાજી રાજે ગામમાં વટુકમ કર્યો, કોઈ સાધુ ફકીર કે કોઈ બ્રાહ્મણ આવે એને જેલમાં પૂરી દો. કોની સાથે ભક્તિ કરશે, કોના સાથે આ પ્રેમથી ભક્તિ કરશે? 12 વર્ષતા જેને સંતના દર્શન કર્યા નથી અને 12 વર્ષ પછી આજ દી આત્મા પછી સંતના દર્શન થયા, ઘડો હેઠો મેલી સંતના ચરણમાં ઝૂકી પડી, વાહ, આજ 12 વર્ષે મારા સંતના દર્શન થયા. બાપુ ક્યાંથી આવો છો આપ? જો સામે આમ તંબુ છે, અમારા ગુરુ મહારાજ પધાર્યા છે, હાથી ઘોડા ને પાલખીઓ છે, સેવા પૂજા કરવા માટે અબોટ પાણી અમે લેવા આવ્યા છીએ, આરતી ઉતારવી છે એટલે પાણી તાજું લેવા આવ્યા છીએ. બાપુ તમે જલ ભરવા આવ્યા છો? હા, તમારે જલરામ ન લઈ જવાય, હાલો હું જલરામ દેવા આવું, પાણીનું બેડું ભરી. લોચન આગળ સંત છે, પાછળ લોચન આવ્યા છે, તંબુમાં પણ ફરતા હીરા ટાંકેલા તંબુની ફરતા, હાથી ઘોડા પાલખી રજવાડા જ્યાં ડૂલ થઈ જાય આવી તો જમાત છે. ચાંદીના સિંહાસન, સોનાના વાસણ બર્તનમાં આરતી તૈયાર કરી છે અને લોચન તંબુમાં દાખલ થતા આમ જ્યાં જોવે ઉદયગીરી બાપુ ઉર્ફે ઉગમસિંહ બાપુએ જોયું કે માણો આ કોઈ ભક્તિ માતા, કોઈ ગંગા કે કોઈ જમના પાણી લઈને આવી કે હું? હેઠું બેડું મૂકી અને ચંતના ચરણમાં જેમ વંદન કર્યા, બેટા તારું નામ? મારું નામ લોચન. કઈ જ્ઞાતી? લુહાર. તમારા બા બાપુનું નામ? મારા બાનું નામ રૂડીબાઈ છે, મારા બાપુજી નામ ધનજી ભગત છે. હા, તારા ગુરુ સમર્થ લાગે છે. બાપુ હું જે નુગરી છું, કોઈ દે ન બને, નુગરા માણસ ને આવા સંસ્કાર કોઈ દે હોય જ નહીં. સાધુના ચરણમાં વંદન કરવા, પગે લાગવું, દેવ દર્શન દાન કરવું, એ તો મરજીવાના કામ છે. બાપુ ગુરુ દીક્ષા લેવાનો સમય આવ્યો ત્યારે ગામ ધણી રૂઠો છે, મારા રૂપને જોઈ નુગરા લોકોએ ગામ ધણીને અવળે જેમ અવળે માર્ગે વાળ્યો છે. બાપુ મારી રૂપ ઉપર પાસળ લાખાજી પાગલ બન્યો છે, પાણી ભરવાના માટે સાંજ સવાર બંધ કર્યું છે, નિડર થઈ અને હું પાણી ભરવા આવી છું. સૂર્યગ્રહણ હોવાથી સ્નાન કરવા માટે પાણી ભરવા અને એમાં આપના બાળકોના દર્શન થયા હું દર્શન કરવા. બાપુ આહા, શું દીકરીના ગુણની વાત કરું? બાપુ મારા માથે કૃપા કરો, નન નુગરી મટાડો, મારા માથે હાથ મૂકો. બેટા મારી અવસ્થા તો હવે વૃદ્ધ થઈ છે, ગુરુ કેવા ગોતવા જોઈએ પોતાની ઉંમરના, કે 12 કે 1 વખત આવે તો આપણી સાથે રહી શકે, ભોજન ભોજન કરે, એના દર્શન થાય, આપણે ઘરે પગલાં કરે તો આપણા પાપ બળી જાય. 12 જે કરેલું પાપ ગુરુના દયાથી, સંતોની દયાથી પવિત્ર બની જાય છે. બેટા સામા બાજુના તંબુમાં મારો શિષ્ય છે, જે ઢેલી નગરના રાવત રણસિંહનો દીકરો છે, જન્મ શેલણસિંહ છે, એને મેં દીક્ષા આપી છે, એને ગુરુ ધારણ કર, કોટવાળ સાથે જાઓ, આ શ્રીફળ સાકર પ્રસાદી લઈ જાઓ, કેજો બાપુએ કીધું છે આ દીકરીને ગુરુ દીક્ષા આપે. બાપુના કહ્યા પ્રમાણે બાજુના તંબુમાં ગયા છે, સંત ચેલણસિંહ આ દીકરીને ભાળી જોઈ રહ્યા, કોટવાળે આવીને વાત કરી, બાપુ હુકમ કર્યો છે આને ગુરુ દીક્ષા આપો. શ્રીફળ સાકળ પ્રસાદી લીધી છે, ગુરુ ઉપદેશ આપ્યો છે, હવે બાપુ સવારમાં મળી જીવતી હશ તો, બાકી મરી જાવ તો હવે મને મુક્તિ થઈ જાય, કારણ કે ગુરુ દીક્ષા મળી છે, બસ મને શાંતિ. હવે મને મરવાની બીક નહોતી, પણ મરવામાં માટે મોટી ઉપાધિ આ, હું નુગરી મરી જાશ તો મારે માટે વૈકુંઠમાં વાસ નહીં મળે,
બસ ગુરુ દીક્ષા મળી, આમ કરતા કરતા રડી પડી છે. જય સિયારામ કે બેટા આરતી ઉતારવાનો સમય છે. આગળ દીવાબત્તી પેટાવે છે કે પણ મારા માટે કે કોઈ ચિંતા નહીં બેટા, ચિંતા ન કરીશ, હવે બધું સારું થશે. તડબિંગ ધડાંગ, તડબિંગ ધડાંગ નગારા માંડ્યા વાગવા, ઝાલર અને શંખ નો અવાજ થવા લાગ્યો અને શંખ ગુરુદત્ત 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 શંખ નો નાદ થયો. આરતી મંડી ઉતરવા, આટકોટ ગાજવા લાગ્યું કે માણું આ શું. લાખાધીરાજ પાસે સમાચાર મળ્યા કે મોટી જમાત આવી છે, કે હા તો આ ઓલી લોચન જમાતમાં ભળી ગઈ લાગે છે. કેટલી ઘડી રોકાશે, આગળ આવશે. આરતી સેવા પૂજા સંધ્યા ગાયત્રી પ્રસાદી ચરણામત વેચાણું બધું લઈ લોચન બાપુને કે બાપુ હવે હું જાઉં છું, પણ હવે હું આપને મળી શકીશ નહીં. કણ કણ કાફર રાજવી મારા પાસળ પડો છે, આજ મારી પાસળ જાળ પાથરી છે બાપુ. પગમાં પડી રડવા લાગી છે, ચિંતા ન કરસ, આજ તારા પગલે પગલે કાળ પણ ડરી જશે બેટા. સદગુરુદેવની કૃપા થાય ત્યારે શિષ તણી વેળા વળે, ચિંતા ન કરીશ. ખાલી બેડું લઈ લોચન કે હવે પાણી ભરવા નથી જાવું, હવે ઘર તરફ જાઉં, નકર મારા વાટે વાટે મારા માતા પિતાના પ્રાણ પંખીડા ઉડી જશે. જય સિયારામ કરી ખાલી બેડું લઈ દરવાજે આવતા, દરવાજામાં પગ ભરતા લાખાજી રાજ ઉભા છે. મીણ પાયેલો સાબુક લઈ અને લોચનને મારવા તૈયાર થઈ, બે ત્રણ સાબુક મારી પછાડી દઈ, બે શુદ્ધ થાય ત્યારે રથમાં નાખી રાજમહેલ ભેગી કરવી. આમ લોચને પ્રવેશ કર્યો, દાંતની કટકટાટી દઈ માથા ઉપર ફેરવીને સાબુક મારવાની તૈયારી કરે છે, પણ ઘટના કેવી બની. સાબુ કનો બન્યો છે, પોતાનો સાબુક જાણે સાપ બની ગળે ભીસાણ હોય, જેમ સાબુક ખેંચે એમ ગળું મંડું દબાવા અને રાડ ફાટી ગઈ. રાડમાં શું બોલ્યો, અવાજમાં તાણીથી અવાજ કર્યો, પણ એ અવાજમાં એમ બોલો કે લોયણ માં મને બચાવ. જેના ઉપર કુદૃષ્ટિ હતી પણ અંતરાત્મા એવું બોલ્યો, લોયણ માં મને બચાવ. માં શબ્દ સાંભળતા લોચનના હાથમાંથી બેડું પડી ગયું. માતૃભાવ પ્રગટ થયો. એવી જગતમાં કઈ નિષ્ઠોર માં છે કે બાળકનો અવાજ સાંભળતા માં કહેતા તો માના હૃદયમાં પ્રેમ ઉભરાય છે. બેડું ફેંકી દઈ લોચન પાછા વળ્યા છે, લાખાના મોઢે જે ફીણ આવ્યા છે બે શુદ્ધિ બની ગયો છે. લોચન પડખે બેસી ગળે વીંટાણેલો સાબુકને વિખોળી ખોળામાં માથું લીધું,
પોતાના પાલવથી લાખાનું મોઢું આંખ લોચી છે. લોચન કહેવા લાગ્યા, ભાઈ લાખાજીરી ગામધણી, તમારી સત્તા અને ઈશ્વરની સત્તા જોઈ છે, તમારી તાકાત જોઈ લો, શક્તિ ઈશ્વરના ભક્તિની કેવી છે. હા માં જોઈ, આજ મને ખ્યાલ આવ્યો, પણ મને ભૂલવાડવા વાળવા માણસો બીજા છે, મને અવળે માર્ગે ચડાવનાર બીજા છે. એના રથમાં બેસારી લાખાજી રાજને લઈ લોચન પોતે દરબારમાં આવ્યા છે. સુરજા નામની એક રાણી છે અને સતુરા છે, બેને બોલાવ્યા છે. આવો પધારો બેન, તમારા પતિને સંભાળો, જોવા તમારા સ્વામીનાથ. સુરજા સાંભળ મારી વાત, સતુરા સાંભળ મારી, લોચન કહેવા લાગ્યા, આજ પછી હવે તમારા સ્વામીને તમે સંભાળજો, કારણ કે નુગરા લોકોએ એને અવળે રસ્તે ચડાવ્યા હતા. અત્યાર સુધી પતિ પત્નીનો એવો નિયમ હોવો જોઈએ કે મારા પત્ની ક્યારે જાય, ક્યાં જાય, ક્યારે આવે, શું કરે છે, એ પતિને ધ્યાન રાખવું જોઈએ. અને પત્નીએ પોતાના પતિનો પરમેશ્વર તરીકે, પ્રભુ તરીકે એવો ખ્યાલ રાખવો જોઈએ. પતિ સુખે સુખી, પતિ દુખે દુખી, પતિ સાથે મરવું, પતિ સાથે તરવું, એ નારી ધર્મ છે. તો હવે તમે તમારા પતિને સાચવજો, સંભાળજો, અને હવે પછી આવા લોકોના સંપર્કમાં ન જઈ શકે એવું બરાબર તમે ધ્યાન રાખજો, કારણ કે માણસનું જીવન ક્યારે બગડે છે, કુસંગના સંગથી. નકર ઈશ્વરની બનાવટનો આ દેહ છે ને, એમાં કોઈ દે કાંઈ ખામી હોતી જ નથી. પણ ખામી ક્યારે થાય છે? આવા દુરિજનના સંગથી. માટે ડાયા માણસો એમ કીધું કે સાગરના તળિયે જઈને સમાવું, બગની બળતી અગ્નિમાં સળગી જાવું, પણ નુગરાનો સંગ તમે ના કરો. લોચન ઘરે જાય, સમય ઘણો વીતી ગયો છે. લોચનના ફડકે ફડકે માતા પિતાના પ્રાણ વહ્યા ગયા છે. સવાર સુધી લોચને માતા પિતાની સામે દીવો કરી, કીર્તન ભક્તિ કરી છે. સવારમાં પ્રેમી આત્માઓનો ભક્ત હરિજનોને બોલાવી અને માતા અને પિતાની અંતિમ સંસ્કાર વિધિ કરી છે. પછી તો લોચન મોડે મોડે બાપુના પાસે જાય છે. આવી બેટા, બાપુ આપની દયા, બસ હવે મને ખ્યાલ આવ્યો, જ્યાં સુધી મને અંધકાર હતો ત્યાં સુધી પ્રકાશની ખબર નહોતી, પ્રકાશની શક્તિ અજબ છે બાપુ. સંતોને સામ્યા કરી, પાદરમાં મોટો વડલો છે. લોચન દરબારમાં ગયા, લાખાજીરાજને સુરજાને ચતુરાને વાત કરી કે દરબાર, હા સોળે કળાનો સૂરજ ઉગ્યો છે, વળી આ દુનિયાભરના સંતો આજ તમારા પાદરમાં છે. ક્યાં? સંતોના ઉતારા વડલાની હે, સાધુના ઉતારા વડલાની હે,
યાદવ ડેલો વરસે રે હાચે મોતીએ ઓ દી એ દી યાદવ ડેલો વરસે રે હાચે મોતીએ એ ખલિયાના ભર્યા છે જોને થાળ સોખલિયે ભર્યા જોને થાળ એ આજ સાધુને વધાવા જોને આજ સાધુ ને વધાવા જો ને જાંજ પખવાડ ને કિર્તાલ લીધા છે, હાથમાં જાંજ કિર્તાલો લીધી છે, ભાવિકો બધા તૈયાર છે. રાતડી કાઈ ચાંદો ચડો આકાશ રે આવેલ આશા ભરા, આશા ભરા અમે આવ્યા મારવાને લોકો પાગલ બની ગયા છે. આટકોટની બજારની અંદર ભક્ત હરિજનો આજ ગાંડા અભિન કંકુ ને ગલાલ અને જાણે બજારમાં રંગોળી પૂરી દીધી હોય આવું વાતાવરણ બન્યું છે. આવ્યા છે વડલાની નીચે. આટકોટ નો ધણી સુરજા ને સતુરા પગમાં પડ્યા, સંતને પાહોલિયા દૂધથી પખાળી અને બહુ દયા કરી પધારો અમારા દરબારમાં લાવ્યા છે. અને સંતને બાર બાર વર્ષ સુધી આટકોટના દરબારમાં રાખ્યા છે. જેટલા જેટલા ગતગંગાના અધિકારીઓ હતા એને ખબર પડ્યા કે આજ ઉગમસિંહ બાપુ અને સંત છેલણસિંહ આટકોટના લાખાજીરાજના દરબારમાં છે. એક વખત ઘટના એવી બની, લોયનને બોલાવી ઉગમસિંહ બાપુ કહેવા લાગ્યા કે લોચન, આજ બાર બાર વર્ષતા સંતોના આસન રાજ દરબારમાં છે, ભક્તિમય લાખાજી રાજ બન્યા છે, તનથી મનથી ધનથી અને સંતોની સેવા કરે છે. બેટા એમ કર, મારા કહ્યા પ્રમાણે થોડુંક યોગ આસન એને બતાવ, યોગની ક્રિયા થોડીક બતાવી દે તો સંત મળવાનો આધાર કહેવાય. ભાઈ સંતોના સંગમાં સંતના સાથે રહ્યા એનો આધાર શું તમારી પાસે છે? કોઈ કેટલા વર્ષ તમે સંતોની સાથે રહ્યા તો બોલો, સંતોએ તમને શું આપ્યું, કઈ રીતે કેમ રહ્યા, છે તમારી પાસે કોઈ મુદ્દો? એટલે બેટા આજ બાર બાર વર્ષતા જેના દરબારમાં આપણે રહ્યા તો લોચન બેટાને થોડો યોગને પંથે લઈ જા. ભલે બાપુ, એક દિવસ લાખાજી રાજને લઈ લોચન એક દરબારના ઓરડામાં ગયા છે. ઓરડો ખાલી બંધ કરી અને લોચન કહેવા લાગ્યા કે 84 આસન છે. તો પ્રથમ સિદ્ધાસન, અને એમાં સિદ્ધાસનમાં પૂર્ણ પદ્માસન, પદ્માસન ખરું પણ પૂર્ણ પદ્માસન ક્યારે થાય? તો આ રીતે પગ રાખો, આ હાથ આમ રાખો,
અને આ હાથ આમ પાસળથી લઈ આ અંગૂઠો આમ પકડો, આનો આ રીતે એમ પૂર્ણ પદ્માસનની ક્રિયા શીખવાડે છે. આમ દરબારમાં બાપુના કહ્યા પ્રમાણે લોચન લાખાજી રાજને યોગને પંથે લઈ રહી છે. એમાં એક દિવસ ઓલો ભીમડો અને અમરો બે સુરજા રાણી પાસે પહોંચ્યા. એટલે આવો આવો કેમ બા, આવું નતું પણ જીરવાનું નહીં, તમને કોઈ દે કોઈ સમાચાર આપે નહીં. એટલે અમને એમ થયું બા ને જરા આપણે સમાચાર તો છે ના, રાજમહેલના બંધ ઓરડે શું થઈ રહ્યું છે તમને ખબર છે? કા યોગ ક્રિયા? બા તમે મોટા માણસ, તમને કોઈ સાચું કહી શકે નહીં, યોગ ક્રિયા નથી ભોગ ક્રિયા છે. હે બંધ ઓરણે લાખાજી રાજને લોહીના કર્મમાં ફેર છે બા, સાચું ન લાગતું હોય જાતિ જ તપાસ કરો. સૂર્જાના મનમાં કેમ થયું કે મારું હાલ આજ મહિના દીથા આવી રીતે ને આ ઓરડે જાય છે, બંને ઓરડો કરીને અંદર બે. મહાપુરુષો કે છે ભલે સગી માં કે બેન પણ એકાંત બુરી છે. સૂર્જા આવ્યા છે, લાખાજી રાજ લોહીના અંદર છે, કાન માંડ્યા છે. લોહીન કે લાખાજી રાજ આ પગ આમ રાખો, આ હાથ આમ રાખો, બહુ ઉતાવળ નહીં કરશો, શ્વાસની ગતિ વધી જશે. હવે આ કામ યોગ ક્રિયાનું ચાલે છે અને સૂર્યને અવળું લાગ્યું છે. ત્રણ ડગલા પાછી ફરી રે ભૂલાવે એ રાહુ ને કેતુ નો આધાર, દેવો ને પણ દાનવો સમયના અનુસાર હજી પણ દેવો નહીં પણ રાહુ અને કેતુ નડે છે. એમ ભક્તિના માર્ગમાં આવા વિઘ્નો જરૂર આવે છે. ત્રણ ડગલા પાછા ફરી અને ખાલી બારણું ભોગળ સાંકળ દીધી નથી અને પાટું મારી અને ફડાકો બોલ્યો, બારણું તાણીથી ઉઘડ્યું. હજી અહીંયા અર્ધ પદ્માસન થયું છે, પૂર્ણ પદ્માસન નથી. કારણ કે નાભીથી બ્રહ્મરન સુધી એટલે તાળવા સુધી છ છકરો છે. છયે છકરનું છેદન થાય ત્યારે સમાધિ લાગે છે, ત્યારે હજી ત્રણ ચક્ર વિધાણા છે, ત્રણ બાકી છે. અને જો આમાંથી આંખ ઉઘડી જાય તો માણસનો મગજ ખસી જાય. સમજો, ઘણા ઘણા માણસના ભ્રમ થઈ ગયેલા મગજ ખસી જવાનું કારણ પૂરું ગુરુ દર્શન મળે નહીં, યોગ ક્રિયામાં પગલું ભરે પછી એની ડગલી ખસી જાય. જેને આપણે નથી કે ભાઈ કેમ કે એના આટા ઢીલા છે. પણ કાર્ય સિદ્ધિ પૂર્ણ થઈ નથી, દરવાજો તાણીથી ઉઘડ્યો, જો એમાંથી લાખાજી આંખ ઉઘડી ગઈ હોય
તો ચક્રમ થઈ જાય. એટલે નાક ઉપર આંગળી મૂકી અને લોચને સૂર્યની સામે આંગળી તિરદ અને જોવે ત્યાં લોચન તો આઘા બેઠા છે અને લાખાજીરાજ પદ્માસન ઉપર છે. અને આ તો રાજપૂતાણી, આહ ભીમડાએ અને અમરાએ મને ખોટે પંથે મારા પતિના સિદ્ધ. જોજો તમે, જગતમાં માતા પિતા ગુરુ અને પવિત્ર માનાના સિદ્ધ જોવા મળે ત્યારે સમજી લેવું કે હવે એનો ઘડો ભરવાની તૈયારી છે. નકર ગમે તેવો દીકરો દીકરી હોય પણ માતા પિતાના સિદ્ધ કોઈ જોતો છે? દીકરો ઘણા ઘણા જીવડાને તે સંત્યા પ્યા, ક્યાંથી સુજે મતી સારી, બસ આવે મર્ગે પગડું ભલે ત્યારે સમજી લેવું કે હવે આનું પતન થવાની તૈયારી. ખલાસ. પણ સુરજા રાણી ચક થઈ ગઈ અને વાત સાચી છે. લોહીન પાસે ક્ષમા માગી, આમ કેમ કર્યું કે અત્યારે નહીં કહી શકું. લોચન સમજી ગયા કે ઓલા લોકો હજી જીવતા લાગે છે. કાંઈ વાંધો ને, કરેલા કર્મનો બદલો તો ઈશ્વર આપશે. હવે કઈ માટે 10:30 વાગે એટલે મોટા દરબારમાં મીઠાઈ વેચાય, સંતના સંતના ચરણમાં ધરી પછી દરેકને પ્રસાદી વેચાય. વળી મીઠાઈ કેવી કે એકુ પડીયો મળે, એક પડીએ પૂર્ણ થઈ જાય. હવે આ દરબારમાં બરોબર મીઠાઈ વેચવાનો, પ્રસાદી વેચવાનો સમય. અને એ વખતે સુરજા રાણી આવ્યા અને એના કામવાળાને બોલાવી કીધું કે પહેલા અમરાને બોલાવો તો, મારે એ મારો ભાઈ થયો છે, હું એની બેન થઈ છું. એટલે કાં તો બેન સારી હોય તો ભાઈને પાઘડી બંધાવે ને ભાઈ સારો હોય તો બેનને કાપડું આપે. પણ હું રાજરાણી છું એટલે મારે અમરા ભુવાને પાઘડી બંધાવી છે અને બધાના સાનિધ્યમાં કામ કરવા વાળો અમરાને ત્યાં ગઈને કીધું કે બા હતા એને તમને કીધું છે પાઘડી બંધાવી છે, તમે મને રસ્તો બતાવ્યો એમાં મને સફળતા મળી છે. અને મારો ફૂલાણો ટીલા ટપકા ને માળા ને બાળા ને કરીને કાબરતેતરો થઈને આવ્યો દરબારમાં. અને સુરજા રાણી દાસીને સાથે લઈ બનાવટી થાળીની અંદર માથે રૂમાલ ઢાંક્યો છે, આની અંદર ફૂલહાર ને પાઘડી છે એવું ડાગડમાં રાખ્યું છે અને દાસીના હંકટામાં તલવાર રખાવી છે, ખુલ્લી તલવાર. આવ્યા દરબારમાં, ક્યાં છે અમરાભાઈ? આવ્યા? હા આવો, કંકાવટી ચોખા લાવો. પેલો ચાંદલો કર્યો પછી ચોખા, કંકાવટી અને ચોખા ને બધું લઈ ગયા. તમે જોજો, ચાંદલો ને ચોખા કરે ને ત્યારે માણસની આંખ વિચાઈ જાય. કોઈ ફૂલહાર નાખે ને કોઈ પગે લાગે ને કોઈ ચાંદલા કરે ને ત્યારે એની આંખ ખુલી ન કાયમ બંધ રહેવાની. બાજુમાં ઉભેલી દાસી એના હંકટામાંથી કાઢી જોગ માયા. જારે રાણીએ એ તરે તું ખેંચી છે તલવાર, પાપી રે માણસ નો God.
હાથમાં પકડતા જાહેર કર્યું કે અત્યાર સુધીમાં આવા મહાન ભક્તિના માર્ગમાં નડતર હોય એને અત્યારે પાઘડી બંધાવું છું. જેટલા શબ્દમાં જેટલી નડતરમાં જ્યાં જ્યાં પગ આડો કર્યો, દાણા ચાટ્યા, આ ભજન કર્યા, ચોકમાં લઈ ગયો, રાસમંડળ રમાડ્યા, મામાને પાસે કટક મોકલ્યું, વેહવાળ બંદર ખાવ્યું, વેહવાળની માંગણી કરી, પાણી ભરવાનું બંધ કરાવ્યું, સંતોને આવવા જવાનું, સાધુ ફકીરને જેટલી વાત બની એ સુરજા રાણીએ સ્પષ્ટ તરીકે સંત સભામાં જાહેર કરી. અને અત્યાર સુધીમાં આ જેમ ચંદ્ર ને સૂર્ય ને રાહુ નડે છે એમ ભક્તિના માર્ગમાં પાપી નડ્યો છે, ક્રૂર નડ્યો, દાંતની કટકટાટી બોલાવી અને ઝાટક્યાનો ઘા કર્યો અને આખી સભા ભાળે એનું લીલું શ્રીફળ હેઠું. જેટલા લોકો આ જાહેરાતમાં ભેગા થયા હતા સાંભળવાનું જોવા, એને વિચાર કર્યો કે હવે આને આડાવવામાં, આને નડતરમાં હવે આ કોઈ દે હારા વાત નથી, કામ સફળ થયું છે, બસ નડતર મટી સંતોની જમાત રાજના દરબારમાં રહી છે. આમ સમય વીતતા 12-12 વર્ષના વાણા વાયા છે અને સતી તોળના કહ્યા પ્રમાણે સધીરો રાત્રિ વિતાવી બેઠો છે. સવાર પડતાની સાથે સધીર સતી તોળા દેને કહેવા લાગ્યો, માં મને બચાવો, આ મિલગત તમારા ચરણમાં અર્પણ કરું છું. સતી તોળા દે પ્રભાત થતા હાલતા થયા અને સધીર પાછળ પાછળ જાડેજા જેસલ સુધી પહોંચ્યા. જોવે ત્યાં સધીર પાછળ, ભાઈ તમે કેમ આવ્યા? બા જ્યાં તમે ત્યાં હું, જ્યાં માં હોય ના દીકરો હોય ને, પણ તમારી દુકાન ખુલી છે, તમારી સંપત્તિ કે બાઈ મેં તમને બધું અર્પણ કરી દીધું છે, લાખો રૂપિયાની મિલકત સંતના ચરણમાં સતીના ચરણમાં અર્પણ કરી છે. ત્યારે સંતો છે ને એ જોઈ વિચારીને દાન વ્યય માર્ગે વાપરાવે છે. દૂધ બરાબર મંગલિયાસો પાણી, રોસ્તી લેવેસ રગદ બરાબર ગોરખ બોલ્યા વાણી. ગુરુ મહારાજ કે બેટા તારી ભૂલ થાય કે કા, સેજે મળે તો છોડ દેવું, ફેર માગન કુ જાવું. મસિંદર કહે, સુણ ગોરખા, ફળ વિચારી વિચારીને ખાવું. સંસારિકા ટુકડા, લાંબા લાંબા દંત, ભજન કરે તો ઓદરે નકર કાઢી નાખે અંત. સતી તોળા દે વિચાર કર્યો, સધીર ની માયા છે, એને લેખે લગાડવી, પણ બાપુ ક્યાં છે? કોણ? ઉગમસી બાપુ કે ઈ લાખાજી રાજના દરબારમાં આટકોટ, ક્યાં કચ્છ અંજાર અને ક્યાં પાંચાલ ની અંદર આપણું આટકોટ. સતી તોળા દે જેસલજી રથડા કીધા છે તૈયાર, વેલડા કીધા રે તૈયાર, હે જી આજ સંતો ને નો તરવાજો ને સંતો ને તેડવા રે તુને હાનિયા. રથ તૈયાર કર્યો સતી તોળા દે જેસલજી, ચાલતા ચાલતા આટકોટ આવ્યા અને લાખાજી રાજના દરબારમાં ગયા અને સંત ને મળ્યા. બાપુ જય ગિરનારી, ઓહો તોળા દે પીરજી હારે છે આ કા? બાપુજી સધીરના નામનો મહામંડપ કરવાનો છે, એમાં તમારે આવવાનું છે.
અને ગુરુપાઠ તરીકે ગુરુગાદી તમારે લેવાની. બાપા હવે મારી અવસ્થા થઈ ગઈ છે, હવે એક ઠકાણે મારે ભજન કરવાની. નહીં બાપુ, આ છેલ્લી એક વાત કરી દો, એક વખત તમારી માથે કૃપા કરો, આવીશ. વારતી થી નક્કી કર્યા, સતી તોળા દે અને જેસલજી જ્ઞાન જે તિથિ વાર નક્કી ન આટકોટ થી જવું અંજાર. અને માં એક જીવ રાહુ ગુજરી ગયો, પણ કેતુ જીવતો છે હજી. લાખાજી રાત ગયા, ભૂવો ગયો અમરો, પણ હજી ઓલો ભીમડો જીવતો છે. માળો બાપુ પાસે જઈને કે બાપુ, બાપુ પધારવાના છે અંજાર, અને હજારો માણસની વચ્ચે બાપુ ગુરુગદી માથે બેઠે બેસે, સુખલીએ વધાવે, હવે પગે લાગે. હવે બાપુ જાણે વૃદ્ધ થઈ ગયા છે, અને તમે રાજયોગી છો, અને એ ગાદી પર તો તમે હારા લાગો, એટલે બાપુને જવાનું બંધ રાખીને તમે જાઓ. ગાદીનો મોહ લગાડ્યો. બાપુને કીધું, બાપુ તમારે ન જવું હોય તો હું જાઉં કે નહીં? બે મેં જીભાન આપી છે, વચન એટલે જવું પડશે. રથ તૈયાર કર્યો, લાખાજી રાજ હારે છે. ચાલતા ચાલતા રસ્તામાં આલીશાન ઝાડ અને એક વાડી કૂવો મજાનો, અને વિશ્રાંતિ લેવા માટે ગયા. લાખાજી રાજ કૂવા પાસે જઈને કે માળો કૂવો પણ બહુ સરસ. બાપુ આ કૂવો તો જુઓ કેટલો, આનો ઘાટ કેટલો છે. આમ બાપુ કૂવામાં ડોકાવા ગયા, અને ગાદીના મોહથી લાખાએ ધક્કો મારી બાપુને કૂવામાં નાખી દીધા. રથ લઈ મિત્ર મંડળ સાથે અંજાર તરફ રવાના થયો. પણ આ તો સંત છે, સેજે સમાધિ આવી ગઈ. કમળનું પુષ્પ જેમ પાણી માથે તરે, પદ્માસન વાળી બાપુ પાણી ઉપર બેસી ગયા છે. ઢીલડી નગર થી પાછો સંઘ નીકળ્યો અંજાર જવા માટે. એ જ પણ એ કુવેની વાડી આવ્યા છે, અને પાણી ભરવા જતા કુવામાં બાપુને જોયા. પાઘડીની આટીઓ નાખી બાપુને બારા કાઢ્યા છે. સમાધિમાંથી જાગૃત થયા, બાપુને પ્રશ્ન પૂછ્યો, બાપુ આમ કેમ? કે બાપા જરા ગરમી થઈ, નાવા ઉતર્યો ત્યાં સેજે સમાધિ આવી ગઈ છે. શિષ્યનું સેવકનું ખોટું ન બોલ્યા, ખરાબ ન બોલ્યા. જોઈ લો ગુરુ મહારાજની કૃપા તો જુઓ, ભલે સેવકની ગમે તેવી ભૂલ થાય, પણ ગુરુ તો સદાને માટે દયાળુ જ હોય છે. ભલે સેવક ભૂલે, પણ ગુરુ કેમ ભૂલે? રથમાં બેસારી બાપુ આવ્યા છે અંજાર, અને મળો પેલો એના મિત્ર મંડળ સાથે. એટલે બાપુ કેમ ક્યાં ગયા? કે બાપુની તબિયત ખરાબ થઈ છે એટલે મને મોકલો છે. કે પણ ગાદી પર બાપુ સિવાય ગુરુ ગાદી કે બધું બરાબર, લાખાજી રાજને રાજયોગી બનાવીને મોકલ્યા છે. ત્યારે બોલા કોટવાળ કે બહુ સારું, પણ આ બાર મણ તેલ ઉકળી રહ્યું છે, એમાં નાઈન બારા નીકળે એટલે સાંડલો કરીને ગાદી માથે બેહારી દઈ. હવે હડહડતું તેલ એમાં નાઈન બારું નીકળવું, એ તો ખરાખરીનો ખેલ ને. ઓલા કે બાર બાર વર્ષ બાપુ જેના દરબારમાં રહ્યા, યોગ ક્રિયા બધી ભણાવી તૈયાર કર્યા છે, ને એ હું લાખાજીરાજ કાંઈ હું ખામીવાળા છે? ખોટો ટાઈમ નથી બગાડવો, લાવો થાળી મારી પાસે. મળે આસકીન થાળીમાંથી કંકુન કંકાવટી લઈને ચાંદલો કરીને બાપુને ગાદી પર બેહારી દીધા લાખાજીરાજને. અને આટલી વારમાં હુકમસી બાપુની જય, સદગુરુની દેવની જય, જય બોલતાની સાથે હવના કાન સમક્યા. રથ ઉભો રહ્યો દરવાજા પાસે, 12.5 મણ તેલ કડાની ઉકળી રહી છે. આમાં હાર ગંગે જઈને ગુરુ મહારાજ તેલની કડામાં બેઠા, અને હળહળતું તેલ ઠંડુ બન્યું છે. કમંડળથી ઘરી ભરી ભરીને ગુરુ મહારાજ નાયા છે. નાયન ગુરુ મહારાજ બારા નીકળ્યા, લોકોએ સુખલીએ વધાવ્યા છે. અને જ્યાં મંડપમાં જાય ત્યાં ભાઈ ગાદી માથે બેઠો છે. કે હે મૂર્ખા, તારે ગાદી પર બેસવું તો મને કહેવું થયું કે બાપુ મને ગાદીનો મોહ થયો તો તને ગાદી પર બેસાડી દે. અને ઠેકડો મારીને ગાદીથી હેઠો ઉતર્યો, અને ઉતરતાની સાથે જેટલા શરીરના રૂવાડા હતા ત્યાં બળવા લાગ્યું, અને ક્રિયા સૂક્યો, અને જેટલા રૂવાડા હતા ત્યાં કોઢ નીકળી ગયો.
ભાગ્યો છે મિત્ર મંડળ ને સાથે લઈ. અને એના મિત્ર હતા એને થયા કે જો આને લઈને આટકોટ જાશું તો ઓલા જેમ અમરાને પાઘડી બંધાવી એમ આપણને બા પાઘડી બંધાશે. એકલો મેલીને વાગી ગયા અને રખડતો રખડતો લાખો પહોંચ્યો છે. ભાઈ લોહી લુહાણ છે, કાગડા કૂતરા એ કપડાં તોડી નાખ્યા છે, દાઢી મવાળા વધી ગયા છે, લાખાજી રાજ ગામ ધણી છે એમ કોઈ કળી શકે નહીં. આમ ભૂક્યો તરશો આટકોટ પહોંચ્યો અને બરાબર લોચન પાણી ભરવા ગયેલા એમાં બા બેન મને પાણી પાઓ આમ લોયન જોવે ત્યાં લાખાને ઓળખ્યો. લોય લોહાણ આમ કેમ કે ગુરુ ગાદીના મોહથી બાપુને ધક્કો મારીને મેં કૂવામાં નાખ્યા, એના પાપથી મારે આ દેહ ભોગવું પડ્યું છે. ખાટલો મગાવ્યો, ખાટલે હુરાવી લાખાધીરાજને દરબારમાં પહોંચાડ્યા. સુરજાને સતુરાને કીધું કે આની સેવા કરજો પણ જગત બધી સ્વાર્થી છે, મારા સ્વામીનાથ મારા પ્રાણનાથ કરતી હોય પણ ક્યાં સુધી, શરીર સારું હોય ત્યાં સુધી. 400 મહિનાની બીમારી લાગી હોય તો બેનો ખબર કાઢવા હોય કેમ છે મારા ભાઈને, અરે રે હવે તો ભગવાન એને જો લે બસ. આ જગતનો નિયમ છે. કૂતરાને બટકું રોટલો નાખે એમ લાખાજી રાજને ઘરમાં જમાડી દે છે. મલકના માખા ભેગા થયા છે, લીમડા ને પીપળાના પાનની પથારી માથે હજારો વિષની વેદનામાં લાખો પડ્યો છે. ત્રાહિમામ ત્રાહિમામ ગુરુની. આ જગતમાં બધા દ્રોહથી માણસ બચી શકે પણ ગુરુ દ્રોહથી માણસ બચી શકતો નથી. સેવટ લોયનને બોલાવ્યા, કોઈ પણ રીતે મને આમાંથી બચાવો કે હવે તો ગુરુ મહારાજ ક્યાં છે નહીં. કોટવાલને બોલાવ્યો છે, ગુરુ ક્યાં છે જોવો જી. ગંગા કિનારે કાશી બેઠા છે. ન્યાજન કહેજે લોયન લાખાજી રાજ આપણે બોલાવે છે. બાપુને વાત કરી અને કોટવાલ સાથે બાપુએ સમાચાર મોકલ્યા કે આંબો વાવે ને એની કેરી મારી પાસે આવશે ત્યારે હું આવીશ, એટલું કહેજો. કોટવાળ આવ્યો છે આટકોટ. બેનને સમાચાર આપ્યા કે બાપુએ આમ કીધું છે. લોહીણ સમજી ગયા સંતના શાનમાં લોહીણ આવ્યા છે દરબારમાં. લાખાજી રાજને કીધું કે એ લાખા હરે બાપુના સમાચાર આપ્યા છે. શું બાપુએ સમાચાર આપ્યા છે? લાખા હાથમાં એક તારો લઈ સુરજાને સતુરા કોઈ આવતા નથી અને માખી ઉડાડતી જાય, સંતવાણી ગાતી જાય. હે લાખા કર્મનું તાળું દેવાઈ ગયું છે, એની ચાવી તો ગુરુ મહારાજ હારેલન ગયા છે, હવે તો બાપુ આવે તો જ આ તાળું ઉઘડે. લાખાજી બાપુએ સમાચાર મોકલ્યા છે કે શું? એ જી સોનુ રે જાણી તમને મેં તો સે વિયારે કરમે નીકળ્યા કથી લાખા દી સોનુ રે જાણી તમને મેં તો સે વિયારે આ તો કર્મે નીકળ્યા કથી તારી રહી નહી ધારણ ધી લાખા ધી
તમને ભણે પૂછી મારા ગુરુ જાણી તમને મેં સેવ્યા એ લાખા ક્ષત્રી નો દીકરો ગામ ધણી નો દીકરો સાવ સોનું સોળવલું છે એવું જાણી તમને મેં સેવ્યા પણ તમારા કર્મે નીકળ્યા કથીર ગુરુ શરણે જીવન જીવતા તમારી રહીને ધારણ ધીર ભારતના સંતો 12.5 મણ તેલની કડા હળહળતી હોય અને એમાં નાઈન બારું નીકળવું એ જેમ તેમ વાત છે. આવા પ્રતાપી સંતો તમારા દરબારમાં 12.5 વર્ષ રહ્યા, કલાક બે કલાક દિવસ બે દિવસ નહીં પણ 12.5 વર્ષ તમારા દરબારમાં સંતો રહ્યા, એની સાથે તમે જીવન જીવ્યા છતાંય ધીરજ ન રહી. વિચાર કરજો, સાંજના 5 વાગ્યાનો સમર થાય ત્યારે ગામડાના કે માલઢોર વાળા બહેનો છે ને એ તગારા ભરી અને વાસણ ભરી ખાણ તૈયાર કરે, ખોળ ને કપાસ્યા ગાય ને ભેંસ હાટું, શું કામ? પૂન કરવા હાટું. ખોળ ખાણ દેશે શું કરવા? ગાય ને ભેંસ ને ખાણ દેશે પૂન કરવા હારું નહીં, બોઘડું ભરવા હાટું. રખે ભરોસા ગાય ભેંસ કા ઉનકી કરે બરદાસા, ગાય અને ભેંસ ઉપર વિશ્વાસ નહીં, ગુરુ અને ભગવાન ઉપર વિશ્વાસ નહીં. હવે આ તગારું ભરીને આપણે ખાણ દેશું એટલે બોગડું ભરી દેશે. હવે જેણે આપણે જન્મ આપ્યો, જેણે પ્રેમ ભક્તિનો માર્ગ બતાવ્યો, એ ગુરુ અને એ ભગવાન ઉપર ભરોસો નહીં. ભરોસા ગુરુ ગોવિંદ કા દેખો જબ તમાશા, સદગુરુ હૈ સાચા હૈ સાચા. મન દ્રઢ કરી લે વિશ્વાસા, તેરી સુફલ હોય સબ આશા, સદગુરુ હૈ સાચા હૈ સાચા. હવે ગાય ને ભેંસ ઉપર ભરોસો છે, ભગવાન ઉપર ભરોસો નથી. હવે 14 બ્રહ્માંડ નો અધિપતિ ભગવાન કૃષ્ણ જેવા પરમાત્મા દુર્વાસાને તેડવા ગયા કે નંદ અને સુદન નામના ઘોડાને છોડી નાખો, તું ને રુક્ષમણી બે જૂતી ના આવો તો હું દ્વારકામાં આવું. વેદની શાસ્ત્રની સંતોની સહી છે કે ગુરુ ગોવિંદ થી અધિક છે એમ પ્રગટ વેદ પ્રકાશા, કૃષ્ણ રુક્ષમણી રથે જૂત્યા દેખો ઋષિ દુર્વાસા. સતા વિશ્વાસ નથી માણસને. લોયાન લાખાજી રાજને કે છે, લાખા શું તારી વેદના કહું, આટલા આટલા સંતના વાક્યો વેદો અને એટલું સત્સંગ કર્યો એનો એક શબ્દ નહીં, અને ઓલા નાસ્તિક લોકોએ તમને આ વાત કરી નક્કી થઈ ગઈ? એ દી ખુંદી રે ખમે માતા પૃથ્વી અને વાઢી ખમે વનલાય લાખા દી એ ખુંદી રે ખમે માતા પૃથ્વી અને વાઢી ખમે વનરાય એ કઠણ વચન
મારા સંતખ મે અને નીર તો સાયર માં સમાય ખાધી એ લોયણ તમને ખુંદી ખમે માતા પૃથ્વી, ગમે તેવો પહાડ મોટો હિમાચલ પર્વત જેવો મેરુ પર્વત જેવો પર્વત હોય પણ એનો ભાર નથી લાગતો, સતા પાપીઓને હાલવા દેશે માતા વસુધરા. ખુંદી ખમે માતા પૃથ્વી, વાઢી ખમે વનરાય, કઠણ વચનો મારા સંતો ખમે. આ ભારતના અનેક નાસ્તિક લોકોએ શું સંતોને જોઈ લેવો. મહારાજ મૂળદાસ અમરેલીનો દાખલો પ્રસિદ્ધ. ન કહેવાનું કીધું, ન કરવાનું કર્યું, છતાં એ તો સોનું ઈ સોનું જ રહ્યું. ન કહેવાનું કીધું, આવું તો અનેક ઇતિહાસો આપણા ભારતના છે, સતા સતનો સદાને માટે જય છે. વાઢી ખમે વનરાય, કઠણ વચન મારા સંતો ખમે, નીર તો સાયરમાં સમાય. હાચી વસ્તુ છો, સાગર જેવો તું જો બન્યો હોત તો એમાં બધું સમાય, પણ સતા ખાબોશું થઈને ઉભો રહ્યો. એ લાખા શું કહું, લોયન તમે કોઈ એમ. હવે તો એ બીજું કઈ નહીં, ધર્મનો વાવટો ફરકાવ, અઢારે વર્ણ હરિહર. એ જી અમારે આંબો જારે રો પિયો રે, એના મૂળ તો પોગ્યા પાતા શાખો સરઘાપુર.
ગુરુ મહારાજના કહેવા પ્રમાણે હરિનો નાદ જમાવ્યો છે, એમાં ગુરુ મહારાજ ગંગા કિનારે બેઠા છે અને એક સંત મંડળી ફરતા ફરતા કાશી પહોંચી, નાય ધોય સેવા પૂજા કરી ગંગા કિનારે બેઠા છે. સંતો આપસ આપસ વાત કરવા લાગ્યા કે ગુરુભાઈ તમે અમને કેમ કો રહેતા કે હું તો સૌરાષ્ટ્ર તરફ. સૌરાષ્ટ્ર, અરે શું દેશ ભલો, શું દેશ રળિયામણો, શું દેશ ભાવના વાળો, ઓહ બહુ સરસ. પણ એમાં એક આટકોળ કરીને ગામ છે અને ગામ ધણી માણા છે, તનથી મનથી ધનથી સેવા કરે પણ બચારાનો દેહ દુખી છે, શરીર દુખી છે. બાજુમાં બાપુ પદ્માસન લગાડીને બેઠા છે અને પોતાના સંતની વાત સાંભળી. સંતને જમાડે ટુકડો લેશે તીર્થમાં નામ. ફરતા વિચરતા કોઈ સાધુ ફકીર આવ્યા હોય અને આપણે ઘરે આપણે એને લઈ ગયા હોય ને પ્રેમથી જમાડ્યા હોય તો ગમેના ફરતા વિચરતા તમને યાદ કરશે. ક્યાં? તીર્થયાત્રામાં. સંતો જાદા ક્યાં ભેગા થાય? તીર્થયાત્રામાં. સંતને જમાડે ટુકડો લેશે તીર્થમાં નામ, ડાકુને જમાડે સુરમું તરત ભાંગે ગામ. સીમાડા નિવાળી હોય, કમોદ પાકી હોય, દાદો દીકરો બે અને રાતના 11 વાગે કાળા મોઢાળીઓ લઈને 4 જણા ઉતરી પડે કે એ હવળસો હોંડાડી દઈશ, ફૂંકી દઈશું આગળીએ, જા ઘરે જઈને વાળું લઈ આય, ભૂખ લાગી છે. છોકરાને એકલો વાળીએ રાખ્યો, ડોહો ઘરે ગયો, ઘરવાળીને જગાડી અને ભાઈ કે ભાઈ વાળીએ, અર તમારું હારું થાય કા, બારવટી આવ્યા છે. અરે પણ ભાઈને હારે ન લેતા આવ્યા કે ઈ ક્યાં માસી દીકરા હતા તા, ભાઈને હારે આવવા દે, હબદે હારું જલ્દી બને એવું. ઈ શીરો બનાવ્યો, બાજન રોટલા, પણ રહકા બોળ મંડી સોપડવા, શીરો બનાવ્યો, શાક બનાવ્યું, તગરમ ભાત મંડ્યું, પણ ડવામ રહકા બોળ. હવે આ બે જણા ભક્તિ મંગળી ગયા, ખાપેટમાં આવ્યા, બોલો જી, એવો સરસ રહકા બોળ શીરો બનાવ્યો, રોટલા ઉતરે એવી માખણથી રહકા બોળ કરવા લાગી. અને ગયો સીમાડાની વાડીએ અને તાહળીઓ થાળીઓ ભરી ભરીને અને કહેવા લાગ્યો કે વાડી તમારી છે, ગમે ત્યારે વહી આવજો. હે, કોઈ હરિનો લાલ એમ કહેશે કે બાપા ઝૂંપડી તમારી છે, મારે વાલા આવો ત્યારે એકલા નહીં, કોઈ સાધુ ફકીરને લેતા આવજો, દયા કરજો, ગમે ત્યારે આણકો ફરતા વિચરતા, ગમે તે ટાઈમે આ ઘર તમારું છે, એવો તો કોક હરિનો લાલ. અને ક્યારેક એક ને બીજી વખત કે બસ મહારાજ બીજું ઘર નથી ભાળ્યું, આગળ વધો મહારાજ, આવે હવે દયા રાખો. અને બોલા તો ભલામણ કરે, દયા કરતા રહેજો, આ ઘર તમારું છે, અને એકલા નહીં આવો ત્યારે કોઈ સંતોને હારે લેતા આવજો, કોઈ ભક્તોને લેતા આવજો. આ વાડી તમારી છે, વહી આવજો ગમે ત્યારે, ખાઈ પીન પાણી પીન કાંઠલો પકડીને બે બોથાલામ નાખી, બોલ તારા ગામમાં કોણ પૈસા વાળો, મારો ભાઈ, હાલ તારા ભાઈની ડેલી બતાય. એ હગા ભાઈની ડેલી બતાવી, રાત્રિના 12:30 વાગે ભાઈનું ઘર ભંગાયું. સંતને જમાડે ટુકડો લેશે તીર્થમાં નામ, ડાકુને જમાડે સુરમું તરત ભાંગે ગામ. મારા સેવકની વાત મારી પાસે. હે, કાશીના કિનારે ગુરુ મહારાજ ગંગાજીને કિનારે બેઠા છે, ન્યા પોતાના સેવકની વાત આવી, આંખમાં પ્રેમના આંસુ આવ્યા. સાધુડાને મુખથી મારા સેવકની વાત મારી પાસે આવી. નાઈ ગંગા જળની જારી ભરી અને ઠેઠ ગંગાજીથી હાલતા હાલતા 12 વર્ષે ગુરુ મહારાજ આટકોટ આવ્યા. હાલતા હાલતા રાત્રિ દિવસ હાલવાનું, બરોબર પાગડી વાહવાનો સમય, અને ગુરુ મહારાજ આવ્યા છે લોચનના દરવાજા પાસે. છોકરાઓનું ટોળું વળી ગયું, આ ઘર લોચનબેનનું કે? હા, માતા પિતાની વિદાયગીરી થઈ ગઈ છે
અને લોચન સવારમાં સ્નાન કરવા બેઠા છે. છોકરાઓ આવીને હાથ કર્યો, બેન તમારા બાપુ આવ્યા, તમારા ગુરુ મહારાજ. ગુરુ મહારાજ નો અવાજ સાંભળતા લોચન દોડ્યા છે, પણ ભાન ભૂલાઈ ગઈ છે. નાવાનું પહેરેલું કપડું પડ્યું રહ્યું, એમ નામ દોડ્યા. દરવાજા ઉઘાડતાની સાથે જોવે ત્યાં લોહીના શરીરમાં વસ્ત્ર નથી. ગુરુ મહારાજના ખંભે જે પાંભળી હતી ગુરુ મહારાજે શરીરમાં લંપેટી દીધી. પધારો બાપ. અરે પણ હું ઉભો છું બેટા, થાકી ગયો છું, જરા આસન તો લગાવ. કે બાપુ આસન નથી લગાવવું. કા? આપ પેલા દરબારમાં પધારો. બચારો ભૂલો પડેલો, રસ્તો છુકાઈ ગયેલો આત્મા, એની માથે દયા કરો, પછી તમારે જેવું કોઈ એવું આસન કરી દો. લોચન હારે લાખાજી રાજને આખા બજારમાં આટકોટની બજારમાં નીકળ્યા, પણ ભગવી પાંભળી લોચનના શરીર ઉપર વીટી છે. લોચન કે બાપુ હું પાગલ નથી બની ગઈ, ગાંડી નથી બની, કે નાતા નાતા કપડું ભૂલી ગઈ, પણ સંતની પાસે દીક્ષા લેવા માટે કાશીથી પધાર્યા એટલે આ બધું કર્યું છે. આવ્યા છે દરબારમાં, દરવાજો જ્યાં ઉઘાડે ત્યાં લીમડાના પાનની પથારીમાં લાખો પડ્યો છે, મલકના માખા ભેગા થયા છે. દરવાજો ઉઘાડતાની સાથે લખાજીરાજ બાપુ પધાર્યા, બાપુ હું કરતાની સાથે દોડ્યો છે, ચરણમાં ઝૂકી પડ્યો. ગંગાજળથી લાવેલી જારી બાપુએ માથે નાખી, હાથ મૂક્યો, કાયા થઈ એમની, લાખા થયા છે કંચન ઢોલ. જય સિયારામ. કંચન મણિ કાયા બની છે, પટ પિતાંબર પહેર્યા છે. બાપુ વિદાયગીરી લે છે અને ગુરુ મહારાજ ને લોચન બે દરવાજા બહાર નીકળે. હારો લાખાજી નીકળ્યા, ત્યાં તો ચતુરા ને ચુરજા બે દોડ્યા. સ્વામીનાથ કેણકો પધારો છો, ક્યાં જાઓ છો? કે બે કલાક પહેલા હું ઈ જ હતો, ત્યારે કૂતરા ને જેમ રોટલો નાખે એમ બાણું ઉઘાડી નાખીને વૈયા હતા, અત્યારે મને એમ કહો છો સ્વામીનાથ ક્યાં જાઓ છો? સુરીનર મુનિવર કે એ રીતિ, સ્વાર્થ લગી કરે સો પ્રીતિ. જ્યાં સુધી સ્વાર્થ છે ત્યાં સુધી આ જગત છે. સ્વાર્થ મટી ગયો એટલે કોણ પતિ કોણ પત્ની, કોણ માતા કોણ પિતા, કોણ ભાઈ કોણ બાપ, કોણ ગુરુ કોણ શિષ્ય. સ્વાર્થની આ જગત છે. આવા છે લોચનને આશ્રમે. આખું ગામ ભેગું થયું છે, ગામના આગેવાન ભેગા થયા છે. જાહેરાત કરી આવતીકાલે આટકોટનું ગામ ધુવાડો બંધ. ગુરુ મહારાજ લોચનના આશ્રમે છે, એવી સરસ વ્યવસ્થા થઈ છે. આખા ગામને ભોજન કરાવ્યું, પ્રસાદ લીધો, અને સેવટ લોચન લાખાજી રાજને કહેવા લાગ્યા, લાખાજી હા રે જો ગુરુ દિલી પાસ લખાજી એ સેલર સીની સેલી સતી લોયન બોલિયા એ સેલર
सती लोयन बोलिया दे जो संत चरण मावा पूछी मारा गुरु जी ने हाथ ए गुरु जी आया ने ताला उगड़ा ताला सेलो आदेश जमणो ने दाबो हाथ में ऊंचा करा हेला खजराज हाँ सेवा करजो साचा संतनी रेजो गुरुजीनी पास जय गिरनारी हूँ जाऊ छो बस अटलू कोई लोई नाथी दौड़ा छे जेम परी पाख वाली परी हो एम दौड़ता दौड़ता आटकोट थी जुनागढ़ सुधी सती लोयन दौड़ा गया छे अने परिक्रमा करवानो जे रस्तो छे जहां बोरदेवी माता नो मंदिर छे न्या जतानी साथे बोरदेवी माताની મૂર્તિની પાસે બે હાથ પછાડ્યા ત્યાં પૃથ્વીએ જગા આપી અને લોચન બોરદેવી માતાની મૂર્તિમાં સમાઈ ગયા આહ તો સતી લોચન લાખાજીનો ઇતિહાસ આ ઇતિહાસ સદગુરુ સાહેબ કી શ્રી રામા પીર नमः पार्वती पते हार हार महादेव।